सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यो यतः अज्ञानते निरांगस्य ज्ञानांजनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः सौंदर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तरगतं प्राविविश स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमय कृष्णो हि यत्साक्षिकम् रूपं तत् तृतीयात्मकम् परमभिधेयं सदा वल्लभम् श्रीवल्लभाधीश श्यामसुन्दरश्रियम्ने महारानि की जय श्रीराजधरणि की श्री गोपाल लाल प्यारे की अत्रैव उपस्थित आचार्य परिवार एवं आसत्संग में उपस्थित आप तथा शिवल्लभाधीश की जय श्याम सुंदर श्री अम्मे महारानी की जय श्री गोवर्धन नाथ की जय गिरिराज धरण एवं उपस्थित खूब आनंद प्रसन्नता विषय है कि यूएस धर्म प्रचार यात्रा अंतर्गत कैलिफोर्निया सैन होजे में फरी एक वक्त श्री आचार्य जी ने कृपा थी अहियां आवा अवसर प्राप्त थयो वाणी पवित्र करवानो अवसर प्राप्त थी रह्यो छे जारे जारे अहियां आवानु थाय छे कि विशेष आत्मीयता स्नेह लगाव प्रेम अहीना वैष्णव साथे जोड़ायेलू छे गत वर्षे श्रीमद् भागवत सुबोधनी जी सत्संगनो आयोजन अश्विमय कृष्ण धाम मां करवामां आव्यो हतो अने समय अनुसार जेटला प्रसंगो श्री आचार्य जी नी सुबोधनी जी अंतर्गत तारीखाओ आपणे लई शक्या हता एनो आनंद गत वर्षे गया वर्षे आपणे प्राप्त कर्यो हतो अने जे श्रीमद् भागवत नु श्रवण आपणे बधाए कर्यो मने लागे छे के एना फल स्वरूप ज आ वर्षे अष्ट सखा चरित्र महोत्सव नु आयोजन आज थी प्रारंभ थई रह्यो छे जेम श्रीमद् भागवत भगवत स्वरूप छे श्रीनाथ जी ना द्वादश अंग छे अने ए सर्वांग नो अनुभव
ભાગવત કથાના માધ્યમથી જે આપણે પ્રાપ્ત કર્યું હતું, તો એ શ્રીનાથજીની કૃપા, શ્રીનાથજી બાવાનો અનુગ્રહ, જેના લીધે આ વર્ષે આપણે શ્રીનાથજીના પ્રિય એવા ભગવદીઓ, અને એ ભગવદીઓમાં પણ વિશેષ રૂપથી અષ્ટ સખા, એ અષ્ટ સખાના સુંદર ચરિત્રો, એનું ચરિત્રનું અવગાહન કરવાનું અવસર આપણને બધાને પ્રાપ્ત થઈ રહ્યું છે. કારણ કે પ્રભુની કૃપા થાય, શ્રી આચાર્ય મહાપ્રભુજીની, શ્રી ગોવર્ધનનાથજીની વિશેષ કૃપા જ્યારે થાય, ત્યારે જ જીવને સત્સંગની પ્રાપ્તિ થાય છે. કહેવાયું ને કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સુવઈ. તો સત્સંગ કે બિના વિવેક કી પ્રાપ્તિ નહીં હો સકે, ઓર યે સત્સંગ મળવું એ પણ જ્યાર સુધી ભગવાનની કૃપા ન હોય ત્યાર સુધી સત્સંગ ન મળે. જેમ આજનો આપણો જે પ્રસંગ કુંભનદાસજી, એમના ચરિત્રમાં પણ આવે છે કે ઠાકુરજીને પૂછ્યું શ્રીનાથજીને, શ્રીનાથજીએ કે ભાઈ કુંભના ક્યો ઉદાસ હૈ, ક્યા બાત હૈ? તો કુંભનદાસજીને કહા કહી કે પ્રભુ વૈસે તો આપકી કૃપા હૈ, લેકિન ઘર મેં સત્સંગ નહીં. શ્રીનાથજીએ કહ્યું કે અરે કુંભન, સત્સંગ કો ફલ તો મેં હું, મેરે તેરે સાથ ખેલ રહ્યો હું, તું કો સાક્ષાત અનુભવ કરા રહ્યો હું, ઓર તું કહે રહ્યો સત્સંગ નહીં. કુંભનદાસજી ખૂબ જ વિવેકતાથી કહે છે કે પ્રભુ આપ તો કૃપાલુ છો, આપ દર્શન આપો છો, મને લીલાનો અનુભવ કરાવી રહ્યા છો, પરંતુ નાથ આપ રસાત્મક સ્વરૂપ છો. અને આપ જે શાસ્ત્રોમાં પણ શ્રુતિઓમાં કહ્યું છે કે રસો વૈસહ, રસ સ્વરૂપ અને આપના સર્વાંગનો અનુભવ કરવા માટે સત્સંગ જરૂરી છે, અને જ્યાર સુધી સત્સંગ ન હોય ત્યાર સુધી જીવ આપના સર્વાંગનો અનુભવ, આપની સર્વાંગ લીલાનો અનુભવ કરી શકતો નથી. તો સત્સંગ નહીં હૈ, યે એક બડો તાપ હૈ. શ્રીનાથજી બડે પ્રસન્ન ભય કે તુકુ સત્સંગ મિલે તો. અને ગ્રંથોમાં આવે છે કે પછી જે એમના બીજા બધા પુત્રો બધા હતા, લેકિન બધા બહિર્મુખ હતા, પત્નીએ બહિર્મુખ હતી. અને એક દિવસ શ્રીનાથજી જ્યારે કુંભનદાસજીને માખણ ચોરી લીલા માટે લઈ ગયા, અને અટારી પે જો વો માખણ રખ્યો ગયો મથની, જબ શ્રીનાથજી માખણ કી ચોરી કરવે કે લીએ ઉપર ચડે અટારી આખું પકડવે કે લીએ મથની કો, તો શ્રીનાથજી કી ધોતી થોડી સરકી, और जहां धोती की लांग सरकी, अब दो हाथ तो ऊपर, और फिर कहा कि अपनी धोती को संभालवे की अपने दूसरे दो भुजा से अपनी धोती को संभाले. अने ए समय कुंभनदास जी ने श्रीनाथ जी ना चतुर्भुज स्वरूप थी दर्शन आवा लीला ना दर्शन कराव्या. अने पछी जारे घरे आव्या त्यारे एमने खबर पड़ी एमने त्यां पुत्र नो जन्म थयो छे, एटले एमनो नाम चतुर्भुजदास. तो श्रीनाथ जी नी कृपा थई. અને પછી વાર્તાજીવમાં પ્રસંગ આવે છે કે ચતુર્ભુજદાસજી સાથે કુંભનદાસજી નિકુંજ લીલા, રહસ્ય લીલા, એટલો સુંદર સત્સંગ કરતા, પોતાના હૃદયના ભાવ પ્રગટ કરતા. તો જ્યાં સુધી ભગવદ કૃપા ન થાય વૈષ્ણવો, ત્યાં સુધી જીવને સત્સંગની પ્રાપ્તિ થતી નથી. એટલે સત્સંગ આપણે ઘરમાં કરો છો કે અહીંયા પણ આજથી આજે સત્સંગ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, એમ સામાન્ય આ નહીં સમજતા કે ચાલો આપણે આવીને બેસી ગયા, આ ઠાકોરજીની કૃપા થઈ છે એટલે તમે લોકો અહીંયા આવીને બેઠા છો, આ એનું પ્રમાણ છે. કોઈ કહે કે ભાઈ ભગવાન કી કૃપા હો પતા કેસે ચલે, સાધારણ બુદ્ધિવાળા, અલ્પ બુદ્ધિવાળા એવું વિચારે, લૌકિકમાં એનું ઐશ્વર્ય ને બધું વધતું જાય, રેન્ટના ભાડામાં મકાનમાં રહેતો હોય, પોતાનું મકાન થઈ ગયું, અરે ઈશ્વરની કૃપા થઈ ગઈ, બે માંથી ત્રણ ગાડીઓ થઈ ગઈ, ભગવાનની કૃપા થઈ ગઈ. ભગવાન ઠાકોરજી શ્રી મહાપ્રભુજી શિક્ષા શ્લોકીમાં આજ્ઞા કરે છે કે ન કૃષ્ણ લૌકિક છે મનુતે નૈવ લૌકિકમ, ના ભગવાન લૌકિક છે, ના લૌકિક વસ્તુઓને આપ જાણે છે, પરંતુ સાધારણ બુદ્ધિવાળો જીવ એ વિચારે કે અરે થોડુંક થોડુંક સંસારના પદાર્થો ભોગ વિલાસના વધતા જાય,
कि भगवान की कृपा थी, लेकिन वो कृपा नहीं है। कृपा ए छे कि जारे सत्संग में रुचि रहे, सत्संग की प्राप्ति थाय, अने मारो ए चोक्कस प्रकार थी मारो विश्वास छे। गत वर्षे अहिया सुंदर स्थान पर जे श्रीमद भागवत जे श्रीनाथ जी बाबा नु सर्वांग वर्णन श्रीमद भागवत ना माध्यम थी सुबोधनी जी ना माध्यम थी अहिया आपणे बधाए कर्यु हतु, जे जे उपस्थित हता एमने स्मरण में हशे, तो ए श्रीनाथ जी नी कृपा नु फल स्वरूप आजे आपणे बधा अहिया भगवदीयो ना सुंदर चरित्र श्रवण करवा माटे अहिया एकत्रित आपणे थया छीए। ए ठाकुर जी नी ज कृपा छे। अने अष्ट सखा चरित्र महोत्सव, अने ए चरित्र महोत्सव नी साथे एक दिवस नो एवो पण मनोरथ छे कि भई शिखराज जी नो सुंदर मनोरथ नो लाभ आनंद पण प्राप्त करिए, એટલે એવું પણ અહીંયા કાર્યકર્તા અને અમારા બધાના હૃદયમાં એવું કંઈક ભાવ શ્રીનાથજીની કૃપાથી પ્રગટ થયો કે ભાઈ વૈષ્ણવો પણ શ્રવણ ભક્તિ પણ કરે ને સાથે સાથે એક કંઈક સુંદર શિગરાજજીના મનોરથમાં જોડાઈને એક સેવાનો પણ લાભ પ્રાપ્ત કરે, તો એવું પણ એક સુંદર આયોજન આપ બધાને ખ્યાલ જ હશે। રવિવારે સુંદર શિગરાજજી મહોત્સવને સુંદર ભારતથી સ્વરૂપ સિદ્ધ કરાવીને શ્રી ગોવર્ધનનાથજીના એ પણ પધરાવીને અહીંયા લાવ્યા છીએ, તો બસ એની પણ તૈયારી ચાલે છે। બધા વૈષ્ણવો સુંદર ગિરાજજીનું સ્વરૂપ ભાવાત્મક સિદ્ધ કરશે, અને જે શ્રીનાથજી શ્રી ગિરાજમાંથી પ્રગટ થયા હતા એવો જ કંઈ ભાવ અહીંયા પણ આપણે બધા માણી શકીએ। ગિરાજજીમાં એ શ્રીનાથજીનું સ્વરૂપ પધારશે, ગિરાજજીનું પૂજન કરીશું, શ્રીનાથજીના શિંગાર પરિક્રમા ને એવું પણ જે જે વૈષ્ણવ એ મનોરથમાં જોડાશે એ લાભ પણ એને પ્રાપ્ત થશે, તો જરૂરથી આપ બધા એ ઉત્સવ મનોરથમાં પણ જોડાજો। તો ખૂબ આનંદ પ્રસન્નતા વ્યક્ત કરતા વધારે હવે સમય ન લેતા આપણે તરત વિષય ઉપર વિષયનો આપણે પ્રારંભ કરીએ। જેમ પૂર્વમાં વાત કરી ભગવદ કૃપા રૂપ આપણને પ્રાપ્ત થયું છે, અને જ્યારે ભગવાનની કથા ચાલતી હોય તો એના શ્રોતા ભક્ત હોય, તો જ્યારે ભક્તોની કથા ચાલતી હોય ત્યારે એના શ્રોતા ભગવાન સ્વયં હોય છે। એટલે આ જે અષ્ટ સખા ચરિત્ર મહોત્સવ અપને આપમાં એક વિશેષ એનું મહાત્મ્ય છે, કારણ કે આના મુખ્ય શ્રોતા ભગવાન સ્વયં છે। ભાગવતમાં પણ તમે જુઓ તો શરૂઆતમાં તો પહેલા પરીક્ષિતજી, પાંડવો છે, વિદુરજી છે, ધ્રુવજી, પ્રહલાદજી, ઋત્રાસુર આદિ અનેક ભક્તોની કથા આવે છે ભગવાનની કથા, તો પછી દશમ સ્કંદથી ઠાકોરજીની કથાનો પ્રારંભ થાય છે, પહેલા ભક્તોના જ ચરિત્ર આવે છે। તો ભક્તોની ચરિત્ર, અને જો ભક્તોના ચરિત્રનું ખાલી મહાત્મનું હું વર્ણન કરવા જાઉં તો એક બે દિવસ તો ખાલી એ તો અગાધ છે, વર્ણન એનું જેટલું કરવું અસંભવ છે। તો આપણે એ જ ભાવથી આ 8 દિવસ કથાનું શ્રવણ કરવાનું છે, કે જેમ શ્રી આચાર્ય મહાપ્રભુજી આપણા ગુરુએ આપણને જે કહ્યું છે કે ભાવો ભાવનયા સિદ્ધ, આપણી અંદર ભાવ ભક્તિ બધાની અંદર રહેલી છે, પણ એ ભાવ એ ભક્તિ ઠાકોરજીના અનુરૂપ છે કે નહીં, ભગવાનને ગમે એવી છે કે નહીં, એ વધારે મહત્વનું છે। બાકી ભાવ ભક્તિ કોઈ કોણ એવું જીવ હશે કે એની અંદર ભક્તિ ન હોય, ભક્તિનો રંગ અલગ અલગ હોય, પણ બીજ ભાવ તો બધાની અંદર છે। પ્રશ્ન એ છે કે આપણી એ ભક્તિ ઠાકોરજીના અનુરૂપ છે કે નહીં, પ્રભુને ગમે એવી છે કે નહીં, તો એ પ્રભુને ગમે એવી ભક્તિ બનાવવા માટે, એવો રંગ લગાવવા માટે ભાવો ભાવને આ સિદ્ધ, કે આ અષ્ટ સખા એમના જે ભાવ એમનું ચરિત્ર જ્યારે આપણે શ્રવણ કરીએ તો એમના સંગના રંગથી આપણા અંદર રહેલી ભક્તિ પણ ઠાકોરજીના અનુરૂપ બની જાય, એ જ ભાવથી આપણે આ 8 દિવસ અષ્ટ સખા ચરિત્રનું શ્રવણ આપણે કરવાનું છે। જેમ અમારા પિતાશ્રી દાદાજી આજ્ઞા કરે કે ભાઈ જેમ કોરું કપડું હોય, સૂખા કપડા, કોરું કપડું ભીના કપડા સાથે રહે તો એ પણ ભીનું થઈ જાય, એવી રીતે આપણું હૃદય આ સુખાયેલું સંસારના તાપથી, અને ભગવદ ભક્તોનું હૃદય ઠાકોરજીની લીલા રસથી ઓતપ્રોત રસયુક્ત એમનું હૃદય છે,
અને જ્યારે આપણું આ કોરું હૃદય, કોરું વસ્ત્ર એ ભીના વસ્ત્ર સાથે રહે તો એ પણ ભીનું થઈ જાય. તો એ જ ભીનું કરવા માટે, હૃદયને કોમલ કરવા માટે આપણે એ જ ભાવ સાથે આ અષ્ટ સખાના ચરિત્ર આપણે શ્રવણ કરવાના છે. અષ્ટ સખા વાર્તા સાહિત્ય જે સત્સંગ કરે છે એને ખ્યાલ જ હશે કે આ વાર્તાઓના રચયિતા શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલનાથજીએ આ દુર્લભ ચરિત્રો પ્રગટ કર્યા છે. એમ તો નિયમ એવો હોય કે ભૂમિકા, મહાત્મ્ય, પછી જે પ્રગટ કરવા વાળો જે આચાર્ય છે એનું પરિચય, અને હવે એ શ્રી ગોકુલનાથજીનું પરિચય, એમની લીલાઓ, એમના કાર્યો, એ તો જે નિત્ય ઘરમાં સત્સંગ કરતું હશે એને ખ્યાલ હશે કે આજે આપણે ગળામાં કંઠી ધારણ કરીએ છીએ, મસ્તક ઉપર તિલક ધારણ કરીએ છીએ, કે જો શ્રી ગોકુલનાથજી ન હોત તો આજે વૈષ્ણવ હૃદયમાં કંઠી, ગળામાં કંઠી કે મસ્તક ઉપર તિલક પણ ધારણ ન કરી શકત એવી એ સમયની જે ચિદ્રૂપ સંન્યાસી હતો, ને એવો એનો આતંક ને એવી બધી પરિસ્થિતિઓ બની હતી. એ તો વિસ્તારથી ચરિત્ર સાંભળો તો આપણને ખબર પડે. પરંતુ એ શ્રી ગોકુલનાથજીનો અગાધ પરિશ્રમ, તમે પ્રસંગો વાંચો તો ખ્યાલ આવે કે આપણા આચાર્યોએ માલા તિલકની રક્ષા કરવા માટે, હિન્દુ સનાતન સંસ્કૃતિ ધર્મની રક્ષા કરવા માટે કેટલો પરિશ્રમ લીધો છે. કેટલી કેટલી ઉંમરમાં આપ કાશ્મીર જેવો કઠિન પ્રવાસ આપે કર્યો, અકબર સાથે બધી ચર્ચાઓ કરી, ચિદ્રૂપ સાથે તો કેટલી વાર ચર્ચા કરવાની વાત કરી, પરંતુ ઓલાને ખબર હતી કે હું આમની સામે ટકી નહીં શકું, તો એ ટાળતો જ જતો. પરંતુ એ શ્રી ગોકુલનાથજીનું એમનું કાર્ય, માલા તિલકના રક્ષક, વાર્તા સાહિત્યને પ્રગટ કરવા વાળા, રોજ આપને સત્સંગમાં ખૂબ પ્રીતિ, વૈષ્ણવ સાથે સત્સંગ કરતા, શ્રી આચાર્ય મહાપ્રભુજી દ્વારા જે શ્રીમદ ભાગવત ગુઢાર્થ છે, એટલે કે શ્રી સુબોધનીજી, સુબોધનીજીની કથા કરતા, વૈષ્ણવ આવીને શ્રવણ કરતા નિત્ય પ્રતિદિન. એક દિવસની વાત, શ્રી ગોકુલનાથજી વૈષ્ણવ સાથે બિરાજ્યા હતા ને કંઈક શ્રી કૃષ્ણ ભટ્ટજીનો પ્રસંગ ચાલ્યો, અને એ કૃષ્ણ ભટ્ટજીના પ્રસંગમાં એટલો સમય વ્યતીત થઈ ગયો, એટલો રસાનો આનંદ વિસ્તૃત થઈ ગયો, વધતો ગયો, સમય ત્યાં જ પૂરો થઈ ગયો, એટલે સુબોધનીજીની કથા ન થઈ શકી. ત્યારે એક વૈષ્ણવે કહ્યું કે જયરાજ આજ તો કથા ભઈ નહીં. તો શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે કે તુમકુ કા લગ રહ્યો કે આજ કો અપનો સમય વ્યર્થ ગયો કા, તુમકુ કા લગ્યો કે યે જો ભગવદિયન કે ચરિત્ર યે એસે હી હૈ, ઇનકો કોઈ ફલ મહાત્મ્ય નહીં હૈ. અરે વૈષ્ણવ આજ તો તુકુ મેને કથા કો ફલ સુનાઈ દિયો. શું કીધું કે કથા કો ફલ તુકુ મેને આજ દે દિયો, ઓર તું કહે રહ્યો કે કથા નહીં ભાઈ. એટલે આ શ્રી ગોકુલનાથજીએ ભક્તોનું જે ચરિત્ર એનું કેટલું મહાત્મ્ય છે એ ભાવ એ પ્રસંગમાં પ્રગટ કર્યો છે. તો શ્રી ગોકુલનાથજીએ શ્રી મહાપ્રભુજીના, શ્રી ગોસાઈજીના, એમ તો ઘણા બધા સેવકો થયા, પરંતુ એમાં પણ જે વિશેષ કૃપા પાત્ર જે ભગવદીઓ થયા, જે 84-252 વૈષ્ણવ ની વાર્તાજી આપણે જે કહીએ છીએ, જે આપણા શિક્ષા ગુરુ છે, એમના સુંદર ચરિત્રો આપણા બધા માટે પ્રગટ કર્યા, અને એની ઉપર એ ચરિત્રોના જે ગુઢાર્થ છે, જે રહસ્યો છે, જે ભાવ છે, એ શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રગટ. અને આજે એમની કૃપાથી આ સુંદર ચરિત્રો શ્રવણ કરવા માટે આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ. તો સૌથી પ્રથમ શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાય મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરીને, આપના ચરણોમાં વંદન કરીને આવ આપણે આ અષ્ટછાપ, અને એ અષ્ટછાપમાં પણ જે સૌથી પહેલા, એટલે આપણો આ જે ક્રમ છે કે બીજે સૌથી વયોવૃદ્ધ જે હતા, સિનિયર જે સૌથી પહેલા, કે એ વયોવૃદ્ધ કે આપ શ્રી કુંભનદાસજીનો પરિચય વાર્તાજીમાં શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાય મહાપ્રભુજીએ એમનો અલૌકિક પરિચય આપ્યો જ છે, જેમને વાંચન કર્યું હશે એમને ખ્યાલ હશે, પરંતુ એ વાર્તાજીમાં એમનો લૌકિક પરિચય સવિસ્તાર પ્રાપ્ત નથી થતો. એ લૌકિક પરિચય પણ થોડોક પ્રાપ્ત કરવા માટે કુંભનદાસજીના અષ્ટ સખાઓના જે સમકાલીન જે ભક્તો થયા, એ ભક્તોએ અષ્ટ સખાઓના
જે આ તુમ્મનદાસજી છે એમનું પણ એક લૌકિક પરિચય પણ પ્રાપ્ત કરાવ્યું છે. જેમ શ્રી નાભાદાસજી જે રામાનંદ સંપ્રદાયના વૈષ્ણવ હતા, સમકાલીન હતા એમના, અને એ શ્રી નાભાદાસજી એમના રચિત કાવ્ય ભક્તમાલ, જે સત્સંગી હશે એમને આ ગ્રંથનું નામ સાંભળ્યું હશે, અને એ ભક્તમાલ ગ્રંથને પણ આચાર્યોએ પ્રમાણિત માન્યું છે. આપણા ભગવદીઓ, આપણા આચાર્યો, એમનું મહાત્મ્ય, એમનું સ્વરૂપ, એમનું વર્ણન આપણા સંપ્રદાયના ભક્તો કે આચાર્યો કરો તો ક્યાંક એમ લાગે કે ભાઈ ક્યાંક ભાઈ એમના આપણા સંપ્રદાયના વૈષ્ણવો છે કે આપણા સંપ્રદાયના આચાર્યો છે, તો એમ થાય કે ભાઈ એ તો કેશે જ ને, એમના સંપ્રદાયના આચાર્ય છે, એમના ભક્તો છે, તો એમ તો એમની પ્રશંસા કરશે. પરંતુ જ્યારે અન્ય માર્ગીય, વિતર માર્ગીય જ્યારે આપણા આચાર્યો કે આપણા ભક્તોની જ્યારે વાત કરે, ત્યારે એ જે બુદ્ધિજીવી કે તર્ક બુદ્ધિ વાળો જે વ્યક્તિ હોય એને ખ્યાલ આવશે કે નહીં આ જે વાત કરવામાં આવી છે ભક્તો માટે એ કોઈ એમની વાત નથી, આ પ્રમાણિત છે. ત્યારે એને એ તર્ક બુદ્ધિ વાળાને એ વાત હૃદયમાં ઉતરે છે. જેમ શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપ સુરદાસજી જેમ કહ્યું કે ન્યારો હોતો તો ન્યારો દેખતો, શ્યામ સોહી વલ્લભ, વલ્લભ સોહી શ્યામ, યહી તેહી તેહી યહી કછુ ના સંદેહ, કોઈ ભેદ છે જ નહીં. તો બીજા એમ વિચારે કે હા ભાઈ એમના ગુરુની વાત કરશે, એમના બ્રહ્મરૂપે માનશે, એમાં ક્યાં મોટી વાત છે. પરંતુ આ કેવલ હૃદય કે ભાવનાનો વિષય નથી. જ્યારે એનું પ્રમાણ પુરાણ આપી દે કે વલ્લભો અગ્નિરૂપશ્ચ વિઠ્ઠલ પુરુષોત્તમઃ, અને પુરાણ એ કોઈ સંપ્રદાયના આધીન નથી. પુરાણ તો આજે જેમ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ, નિર્ગુણ ભક્તિ માર્ગ જે 540 વર્ષ પૂર્વ જે પ્રગટ કર્યો, પરંતુ પુરાણ તો હજારો વર્ષ થઈ ગયા. પુરાતનમ અપિનવમિતિ પુરાણમ, જે સર્વથી પ્રાચીન છે એને પુરાણ કહેવાય. અને એ પુરાણોમાં એવું લખ્યું છે કે ભાઈ કલયુગમાં ભગવત સ્વરૂપના બે, ભગવત સ્વરૂપથી બે, એક અગ્નિ સ્વરૂપ અને એક પુરુષોત્તમ સ્વરૂપથી બ્રાહ્મણ કુલમાં પ્રગટ થશે. અને અગ્નિ સ્વરૂપ એનું નામ શ્રી વલ્લભ, અને એમના જ પુત્ર વિઠ્ઠલ એ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થશે. પુરાણોમાં જ્યારે એવા પ્રમાણ મળે ત્યારે પછી એ કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ કેમ ન હોય, એને વાત એને સ્વીકારવી પડશે. તો એવી રીતે આ ભક્તોના પણ એમનો પરિચય જે શ્રી ગોકુળનાથજી, શ્રી હરરાય મહાપ્રભુજી જે આપી રહ્યા છે, પણ સાથે સાથે એ સમકાલીન એ ગાળાના અમુક જે બીજા પણ સંપ્રદાયના જે ભક્તો હતા એમના સંઘ દ્વારા એમનો પરિચય એ લોકો પણ આપે છે. જેમ આ નાભાદાસજી જે વાત કરી કે ભક્તમાલ અંતર્ગત કુમ્મનદાસજીનો પણ પરિચય એમણે આપ્યો છે, જે ભક્તમાલ અંતર્ગત અષ્ટ સખા ભગવદીઓના છપા છંદ એમાં લખવામાં આવ્યા છે. એવી રીતે જ ભારતેન્દુ હરિશ્ચંદ્ર જે પોતાના સમયના એક ચંદ્ર કહેવાયા, ગગન સાહિત્યના ચંદ્ર કહેવાયા એવા ભારતેન્દુ હરિશ્ચંદ્રએ પણ 84-252 વૈષ્ણવોના એમના ભાવ, એમના સ્વરૂપ છંદમાં પ્રગટ કર્યા છે. સાથે સાથે રાધાવલ્લભ સંપ્રદાયના પણ શ્રી ધ્રુવદાસજી, એમણે પણ આપણા આ જે 252-284 વૈષ્ણવ ભગવદીઓનું વર્ણન કરવા માટે ધ્રુવ ચાલીસા નામક એક ગ્રંથ પ્રગટ કર્યો છે. આવી રીતે એ સમયના સમકાલીન અન્ય ભક્તોએ પણ આપણા સંપ્રદાયના આ જે ભગવદીઓ છે એમના સુંદર મહાત્મ્ય, એમના સ્વરૂપનું વર્ણન કર્યું છે. કુંભનદાસજી એમના સ્વરૂપનું વર્ણન કરતા જે વિતર માર્ગીય જે આ ભક્તમાલમાં પણ નાભાદાસજીએ લખ્યું છે, રાધા માધવ બિના કો પદ જિનહુ કબહુ ન ગાયો, બિરહરિત હરિ પ્રીત પંથ કરિ પ્રગટ દિખાયો. કે આ રાધા માધવ બિના કો પદ જિનહ કબહુ ન ગાયો, બિરહ રહિત હરિ પ્રીત પંથ કરિ પ્રગટ દિખાયો. સુનત કૃષ્ણ કો નામ શ્રવણ હિયરો ભરી આવત, પ્રેમ મગ્ન નિત નવ પદ રચિ હરિ સન્મુખ ગાવત. ક્યાં કુંભનદાસજી રાધા માધવ એટલે હંમેશા યુગલ લીલાનું જ ગાન કુંભનદાસજીએ કર્યું છે.
વાર્તાજીમાં આપણે જોઈએ ઉલ્લેખ છે કે કુંભનદાસજીએ ઠાકોરજીની બાલલીલા પલના ઠાકોરજીના જન્મની વધાઈ એવું ગાન કર્યું જ નથી, કેવલ રાધા માધવ બિના કોઉ પદ જિન્હું કબહુ ન ગાયો, કેવલ નિકુંજ લીલા યુગલ લીલાનું જ કુંભનદાસજીએ વર્ણન કર્યું છે। બિરા રીત હરિ પ્રીત પંથ કરી પ્રગટ દિખાયો, અને વિરહ ભાવના પ્રેમ પંથ શ્રી કુંભનદાસજીએ પ્રગટ દિખાવ્યું છે। સુનત કૃષ્ણ કો નામ શ્રવણ હિયરો ભરી આવત, પ્રેમ મગ્ન નિત નવ પદ રચી હરિ સન્મુખ ગાવત। કે કુંભનદાસજી કેવા છે કે કૃષ્ણ કો નામ શ્રવણ કરતે હિ હિયરો ભરી આવત, એવું એમનું હૃદય કોમલ ભગવત લીલાથી ઓતપ્રોત છે। તે શ્રવણ કરીને જ કૃષ્ણનું નામ સાંભળીને જ હૃદય એમનું ભરી આવે છે એવા શ્રી કુંભનદાસજી પ્રેમ મગન નિત નવ પદ રચી કરી સન્મુખ ગાવત, અને રોજ રોજ જે ભગવદ કૃપાથી જે કુંભનદાસજીને ઠાકોરજીના લીલાના અનુભવ થાય છે, રોજ નૂતન નવા નવા પદોની રચના કરીને એ ઠાકોરજીની લીલાનું વર્ણન કરે છે એવા શ્રી કુંભનદાસજી। તો એ શ્રી કુંભનદાસજી જેમનું વાર્તાજીમાં પરિચય શ્રી હરિરાયજી મહાપ્રભુએ કરાવ્યું છે, વાર્તાજીમાં ત્રણ જન્મોની વાર્તા, શ્રી હરિરાય મહાપ્રભુ જેવા આચાર્ય જ એનું અલૌકિક ને ગુણાર્થ એનું પરિચય એ બતાવી શકે, ત્રણ જન્મોનો પરિચય આપે। શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવ્યું કે આ જે કુંભનદાસજી જે છે લીલામાં આમનું નામ અર્જુન સખા છે અને સખી રૂપ વિશાખા છે, અર્જુન સખા અને સખી રૂપ વિશાખા સખી। જુઓ જ્યારે શ્રી ઠાકોરજી ભૂતલ પર પ્રગટ થયા, શ્રીનાથજી શ્રી ગિરાજની કંદરામાંથી શ્રી ગિરાજમાંથી પ્રગટ થયા, એ સમયે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પણ પ્રગટ થયા, અને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી સાથે લીલા પરિકરના જેટલા પણ જીવો છે એ ભૂતલ પર પ્રગટ થયા છે। સારસ્વત કલ્પમાં જે ઠાકોરજી લીલા કરી, અને પછી શ્રી મહાપ્રભુજીના સમયકાલમાં ફરીથી ગોવર્ધનમાંથી શ્રી ગિરિરાજમાંથી ઠાકોરજી પ્રગટ થઈને જેટલી પણ સારસ્વત કલ્પના જે ભક્તો હતા એ લીલા પરિકર શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈજીના સમકાલમાં પણ બધા પ્રગટ થયા છે। તો લીલામાં આ વિશાખા સખી અર્જુન સખા, વિશાખાજી ભૂતલ ઉપર શહેરાય મહાપ્રભુજીએ બતાવ્યું છે કે બે સ્વરૂપથી પ્રગટ થયા છે। ધ્યાન આપજો, વાર્તાજીમાં બતાવ્યું છે કે જે વિશાખાજીનું જે સ્વરૂપ છે લીલામાં શ્રી આચાર્ય મહાપ્રભુજીના સમયમાં બે સ્વરૂપથી પ્રગટ થયા, એક તો શ્રી કુંભનદાસજીના સ્વરૂપથી વિશાખાજી પ્રગટ થયા, અને બીજું શ્રી કૃષ્ણદાસજી મેઘા, એ પણ વિશાખાજી સ્વરૂપ છે। શ્રી હરિરાય મહાપ્રભુજી ખૂબ સુંદર ભાવ પ્રકાશ આની ઉપર કર્યો કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે કે સ્વામીની સ્વરૂપ છે, તત્સાર ભૂત રાસ સ્ત્રી સ્ત્રી ગુણ ભાવાત્મકમ, જે સૌંદર્ય પદમાં પણ જે વાત કરવામાં આવી કે શ્રી આચાર્ય મહાપ્રભુજી સ્વામીની સ્વરૂપ છે, અને શ્રી ઠાકોરજી નિકુંજ નાયક પરબ્રહ્મ, એ નિકુંજ નાયક શ્રી ગોવર્ધનનાથજી ગિરાજીમાંથી સાક્ષાત રૂપે પ્રગટ થયા, અને વિશાખાજી બંને સ્વરૂપથી ઠાકોરજી અને સ્વામીજીની બંનેની સેવા કરી છે। કુંભનદાસજીના સ્વરૂપથી જે વિશાખાજી પ્રગટ થયા એમને શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરી। તમે આપણે જોઈએ કુંભનદાસજીનું જે ચરિત્ર છે કે શ્રી કુંભનદાસજી બ્રજ છોડીને ગિરિરાજજીની તરેટી છોડીને ઈવન કુંભનદાસજી ક્યાંય પધાર્યા નથી, આ જીવન શ્રી ગિરિરાજજીના તરેટીમાં શ્રી ગોવર્ધનનાથજીના સન્મુખ રહ્યા છે। એટલે વિશાખાજી સ્વરૂપથી નિકુંજ નાયક શ્રી કૃષ્ણની શ્રીનાથજી બાવાની સેવા કરી રહ્યા છે, અને વિશાખાજીનું જે બીજું સ્વરૂપ કે કૃષ્ણદાસજી મેઘન, એમને શ્રી વલ્લભમાં આસક્તિ, એટલે કે વલ્લભ એટલે કે સ્વામીજી, અને એ સ્વામીજીની સેવામાં તત્પર છે। એટલે વિશાખાજી બંને સ્વરૂપથી પ્રગટ થઈને ઠાકોરજી અને સ્વામીજી બંને યુગલ જોડીની સેવા શ્રી વિશાખાજીએ કરી છે।
કારણ કે શ્રી મહાપ્રભુજી પરદેશ પધારતા દેવી જીવોને શરણે લેવા માટે ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે, તો પછી જો વિશાખાજી એટલે કુંભન વિશાખાજી મહાપ્રભુજીની સાથે એમની સેવામાં રહે તો પછી ગોવર્ધનનાથજીની સેવા એ કોણ પહોંચે? તો એટલા માટે બે સ્વરૂપથી પ્રગટ થઈને બંને યુગલ જોડીની સેવા કરી છે. તો એકની આસક્તિ શ્રી ઠાકોરજીમાં, શ્રી ગોવર્ધનનાથજીમાં, અને બીજા સ્વરૂપે જે પ્રગટ થયા એની શ્રી વલ્લભ એટલે કે સ્વામીજીમાં આસક્તિ છે. અને આ જે બધા ભક્તો છે સખા રૂપથી પણ પ્રગટ થયા છે અને સખી રૂપથી પણ પ્રગટ થયા. શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવ્યું છે કે ઠાકોરજી નિકુંજ લીલા કો અનુભવ કરે હે. ઠાકોરજી કી નિકુંજ લીલા કો જો અનુભવ યે વિશાખા સખી રૂપ મેં ઓર વન લીલા મેં સાખ્ય રસ કો અનુભવ કર રહે હૈ અર્જુન સખા કે રૂપ મેં. યે જો કુમ્મનદાસજી કો જો સ્વરૂપ હૈ અર્જુન સખા ભી હૈ વિશાખા સખી ભી હૈ. તો નિકુંજ લીલા કો અનુભવ કુમ્મનદાસજી સખી કે રૂપ મેં કર રહે હૈ ઓર જો વન લીલા કો જો અનુભવ હૈ વો અર્જુન સખા કે રૂપ મેં કર રહે હૈ. જે રીતે શ્રીમદ ભાગવતમાં વન આદિ લીલાઓનો જે અનુભવ છે સાક્ષાત રૂપથી જે અનુભવ છે સખાઓને, પરંતુ ગોપીજનોને પરોક્ષ રૂપથી અનુભવ થાય છે. જેમ ઠાકોરજી ગૌચારણમાં પધારતા, ગૌચારણમાં વન લીલાઓ કરતા અને વેણુનાદ કરતા ત્યારે બધી ગોપીજનો ભેગી થઈને બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિપ્રદ વાસહ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ, જે વેણુ ગીત યુગલ ગીતનું વર્ણન કરીને પરોક્ષ રૂપે ઠાકોરજીની વન્ય લીલાઓનો અનુભવ કરે છે. અને એવી રીતે જ્યારે નિકુંજ આદિ રાસાદિક લીલાનો અનુભવ સાક્ષાત રૂપથી ઠાકોરજી જ્યારે ગોપીજનોને કરાવે છે એ જ રાસાદિ નિકુંજ લીલાનો પરોક્ષ રૂપે અનુભવ દ્વાર બાલોને ઘરમાં એ અનુભવ થાય છે. તો આ રીતે ઠાકોરજી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વન્યની લીલા અને નિકુંજની લીલાનો બંનેનો અનુભવ ભક્તોને કરાવે છે. એટલા માટે કુંભનદાસજીના આ બે સ્વરૂપ છે. તો દેખો શ્રી કુંભનદાસજી અષ્ટ સખાઓ મેં એસે એક. અબ દેખે જાય તો અષ્ટ સખા, અષ્ટ સ્વરૂપ, અષ્ટયામ ઠાકોરજીની સેવાનો પ્રકાર શ્રી ગોસાઈજીએ બતાવ્યો. અષ્ટ સમાની ઝાંખી, અષ્ટ છાપ એ પણ આઠ સખાઓ, સખી પણ આઠ, શૃંગાર એ પણ આઠ પ્રકારના શૃંગાર બતાવ્યા. ઓર અષ્ટ સખા એમકુ એક એક શૃંગાર મેં આસક્તિ બતાવી, જેનું વર્ગીકરણ આચાર્યોએ કર્યું છે. શ્રી કુંભનદાસજીને કુલેના શૃંગારમાં વિશેષ આસક્તિ છે. અને કઈ લીલામાં એમની રુચિ છે? તો આચાર્યોએ બતાવ્યું છે કે નિકુંજ લીલામાં એમની વિશેષ રૂચિ છે. શ્રી ગોસાઈજીએ એમને રાજભોગની સેવાનો સમય, કીર્તનની સેવાનો પ્રકાર એમને સોંપ્યો. અને રાજભોગની સેવા અને શ્રી ગુસા જે કુંભનદાસજીને એમની નિકુંજ કહી છે, તો એ રાજભોગ કે સમય કુંભનદાસજી પન્ના કી નિકુંજ મેં લીલા કો દર્શન કરે હે. એટલે પન્નાની નિકુંજમાં આમને વિશેષ આસક્તિ છે. એટલે આજે અહીંયા પણ જે આપણે આ દર્શન આ કરીએ છીએ, જે મનોરથોનો એક ભાવ વૈષ્ણવે પૂછ્યું કે જે કહ્યું અહીંયા આપણે સજાવટ, કારણ કે કુંભનદાસજીની જે રુચિ છે પન્નાની નિકુંજમાં એ ઠાકોરજીની રાજભોગ લીલાના દર્શન કરે છે. એટલે એ જ કુંજનો ભાવ અને પન્ના એ ભાવાત્મક રૂપે અહીંયા આપણે ઠાકોરજીને આગળ પધરાવવામાં આવ્યા છે. અને એ ભાવ અહીંયા કુંભનદાસજીની કાનીથી એ નિકુંજ લીલાનું દર્શન દર્શનાર્થ અહીંયા મનોરથની આજે સજાવટ કરવામાં આવી છે. તો આ બધો જે અલૌકિક જે ભાવાત્મક જે પરિચય શ્રી હરિરાય મહાપ્રભુજી આપ્યો છે. કુંભનદાસજીનો લૌકિક પરિચય ભાવ સંગ્રહ નામક ગ્રંથમાં આપવામાં આવ્યો છે કે કુંભનદાસજીના પિતા ભગવાન દાસજી, વાર્તાજીમાં એમના પિતાશ્રીનું નામનું વર્ણન કરવામાં નથી આવતું. એક વારની વાત છે, ભગવાન દાસજી એમના પુત્ર એટલે આના કુંભનદાસજી જેમના પુત્ર છે એમને લઈને એક વાર કુંભના મેળામાં ગયા. અને કુંભના મેળામાં ગયા ત્યાં
એ સમયે જયારે ભગવાન દાસજી ત્યાં મેળામાં ગયા, સંતો મળ્યા, કુંભના મેળામાં મોટા મોટા આચાર્યો મળ્યા, એ સમયે એમને કોઈ પુત્ર ન હતો ભગવાન દાસજીને. હવે કુંભના મેળામાં ગયા, ત્યાં સંતની સેવા કરી, સંત ખૂબ પ્રસન્ન થયા. સંતે કહ્યું કે તુમકો ક્યાં ચાહીએ? તો પછી ભગવાન દાસજીએ કહ્યું કે કોઈ પુત્ર નથી, તો એવી કૃપા કરો કે એવો ભગવદ ભક્ત એવો સારો પુત્ર થાય. અને એ સંતના આશીર્વાદ સ્વરૂપ એમને ત્યાં દીકરાનો જન્મ થયો, અને એ દીકરાનું નામ ભગવાન દાસજીએ કુંભન દાસ રાખ્યું. કારણ કે કુંભના મેળામાં સંતે આશીર્વાદ આપ્યા ને, એટલે એ આચાર્ય એ ગુરુની કૃપાથી જે આમને ત્યાં પુત્ર મળ્યો, તો એનું સ્મરણ રહે ભગવાન દાસજીને, એટલા માટે એમનું નામ રાખ્યું કુંભન દાસ. ભગવાન દાસ એમના એક ભાઈ ધર્મદાસ, વાર્તાજીમાં પણ એમનો ઉલ્લેખ નથી આવતો, એમની એક દીકરી જે બાલ વિધવા હતી એમનો ઉલ્લેખ મળે છે. કુંભનદાસજીની ભત્રીજી જે કુંભનદાસજીને સાથે રહેતી, અને જ્યારે કુંભનદાસજીના કાકા એ પરલોક પધાર્યા ત્યારે આ ભત્રીજી એમની સાથે રહેતી. કુંભનદાસજીનો જન્મ જમનાવતા ગામ, શહેરાય મહાપ્રભુજી આજ્ઞા કર રહે હૈ કે જમનાવતા ગામ મેં ભયો. શહેરાય જી વાર્તાજી મેં સ્પષ્ટ કર રહે હૈ કે જબ શિનાજી કો પ્રાગટ્ય ભયો તબ કુંભનદાસજી કી ઉમ્ર 10 વર્ષ કી થી. હવે શિનાજી નું ક્યારે પ્રાગટ્ય થયું એ તો પ્રમાણ છે કે શિનાજી નું પ્રાગટ્ય 1535 માં જો નાગ પંચમી ના દિવસે ઉર્ધ પૂજાના દર્શન થયા, અને શ્રી મહાપ્રભુજી નું જે દિવસે પ્રાગટ્ય થયું એ દિવસે બ્રજવાસીઓને શ્રીનાથજીના મુખારવિંદ ના દર્શન થયા. એટલે આ જે પ્રમાણો વાર્તાઓમાં મળે છે એનાથી આપણે અંદાજો લગાડી શકીએ કે બીજે શ્રીનાથજીનું જયારે પ્રાગટ્ય થયું તો એ 10 વર્ષની એમની ઉંમર હતી. એટલે કુંભનદાસજીનો જે પ્રાગટ્યનો જે સમય છે કે 1525 માં કુંભનદાસજીનું પ્રાગટ્ય થયું. કુંભનદાસજી જમનાવતામાં એમનું પ્રાગટ્ય જાતિ સે ગોરવા और जमनावता गांव, क्योंकि वार्ता जी ने या को उल्लेख मिले है कि भाई जमनावता गांव में जमनावता नाम या को क्यों पड़ो ये गांव को नाम, तो कि सारस्वत कल्प में जब ठाकुर जी ब्रज में लीला करते, श्री गिरिराज जी की तरेटी में ठाकुर जी लीला करते और वहीं पे श्री यमुना जी को भी प्रवाह बहतो, अने ए श्री गिरिराज जी ना तरेटी नो जो बड़ो भाग छे इने आदि वृंदावन कहवाय छे. આજે આપણે બધા બ્રજમાં જઈને જે વૃંદાવનના દર્શન કરીએ છીએ, એ વૃંદાવન શ્વેતવાળા કલ્પમાં જે ઠાકુરજી પ્રગટ થઈને જે લીલા કરી એ વૃંદાવન છે. અને બ્રજની જે ગિરિરાજની જે બધી તરેટીનો જે ભાગ છે એને આદિ વૃંદાવન કહેવાય છે. અને એ સમયે આચાર્યોનું એવું મંતવ્ય છે કે એ સમયે યમુનાજીનો પ્રવાહ ત્યાં પણ વહેતો, અને આજે પણ બ્રજના ઘણા બ્રજવાસીઓ એવું કહે છે કે ભાઈ જ્યારે કુવો ખોદવા માટે જ્યારે તેની વાલું કાઢે ને, તો ત્યાંથી યમુનાજીની વાલું પ્રગટ થાય છે, શ્રી યમુનાજીની વાલું નીકળે છે એવું પણ ઘણા બ્રજવાસીઓનું મંતવ્ય મળે છે. એટલે પૂર્વકાલમાં યમુનાજી ત્યાંથી વહેતા એટલે એ ગામનું નામ યમુનાવતા રાખવામાં. વાર્તાજીમાં બતાવ્યું કે આ કુંભનદાસજી બહોત સુંદર સરળ સ્વભાવ કે અહર્નિશ ભાગવત પરાયણ મે રહે, ધીરે ધીરે કરતા એમનો સમય વ્યતીત થયો. એમનો વિવાહ એક સાધારણ સ્ત્રી સાથે થયો. હવે કુંભનદાસજી એ એક અસાધારણ જીવ, ભગવત ભક્ત, લીલાના જીવ, વિશાખા સ્વરૂપ, અને એમની પત્ની બિલકુલ સાધારણ. એટલે આ જે ચરિત્ર અષ્ટ સખાઓના ભગવદીઓના એક માર્ગદ્રષ્ટા છે કે જો પત્ની પુત્ર બધું અનુકૂળ હોય અને ભક્તિ વધે, ભક્તિની વૃદ્ધિ થાય, તો એમાં શું વિશેષતા છે, પરંતુ બધા પ્રકારની પ્રતિકૂળ સ્થિતિઓમાં પણ કેવી રીતે એમનો ભક્તિ ભાવ પ્રવૃત્ત થયો વધ્યો, એ એમનું જીવન એક માર્ગદ્રષ્ટા દીવા દાંડી રૂપ આપણા માટે છે. ઘણા લોકોની પ્રતિકૂળની વાત કરતા હોય, આ પ્રતિકૂળતા છે, આ સમસ્યા છે, આ સમસ્યા છે, આ બધા ચરિત્રોમાં આપણને ખબર પડે છે કે આ ભક્તોના જીવનમાં કેટલા કષ્ટ હતા, કેટલી બધી પ્રતિકૂળતાઓ હતી,
અને જો કમ્પેર કરવા જઈએ તો આપણા કરતા તો અગાધ ઘણી બધી સમસ્યાઓ એ સમયની વાત કરીએ તો એમના જીવનમાં હતી, તો પણ એ સમયે કેવી રીતે એમનો ભગવદ ભાવ પ્રભુના સન્મુખ થયો, પ્રભુની લીલાનો અનુભવ કર્યો, એ વસ્તુ આપણે આ શ્રી કુંભનદાસજીના ચરિત્રમાંથી આપણે શીખવાની. શ્રી ગોકુળનાથજી એ પ્રથમ વાર્તાજીમાં કુંભનદાસજીની કે પારાસોલી ચંદ્ર સરોવર કે પાસ કુંભનદાસજી કે પૂર્વજો કે ખેત, અને કુંભનદાસજી ત્યાં જ ખેતી કરતા, બાળપણથી જ એક વૈરાગ્ય એમના હૃદયમાં હતું, ગ્રહની કોઈ પણ પ્રકારની આસક્તિ ન હતી, અસત્ય ન બોલવું, પાપાદિ કર્મ ન કરવા, એ પ્રકારની બ્રજવાસીઓના રીતથી કુંભનદાસજી જીવન વ્યતીત કરતા, બ્રજની તરેટીમાં ગિરાજીની તરેટીમાં રહેતા. આ એ સમયની વાત અહીંયા કરી છે કે જ્યારે ઠાકોરજીનું પણ શ્રીનાથજીનું પ્રાગટ્ય શ્રી ગિરિરાજજીમાંથી થયું નથી, શ્રી મહાપ્રભુજી પણ હજી બ્રજમાં પધાર્યા નથી, હજી એમને સેવાનો પણ અધિકાર મળ્યો નથી, પછી શ્રી આચાર્યજી જે પૃથ્વી પરિક્રમા કરતા દક્ષિણમાં પધાર્યા, જે શ્રીનાથજીએ કહ્યું કે ભાઈ મેં યહાં પે પ્રગટ ભયો હું, અને પછી એ યાત્રા જે પ્રસંગમાં આપ બધાને ખ્યાલ હશે, અડધી યાત્રા છોડીને આપ શ્રી આચાર્ય મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા, સદુ પાંડેને ઘર બિરાજ્યા અને શ્રીનાથજી ઉપરથી અવાજ લગાવી નરો અને જે બધા પ્રસંગ આવે છે, અને બીજા દિવસે શ્રીનાથજીના દર્શન કરવા માટે શ્રી આચાર્યજી પધાર્યા અને બંનેનું પ્રથમ મિલન થયું, અને જે શ્રીનાથજીએ વાત કરી કે હવે આપ મારી સેવાનો પ્રકાર પ્રગટ કરો, મારા માટે મંદિર સિદ્ધ કરો, અને પછી ભગવદ આજ્ઞા માનીને શ્રીનાથજી માટે સુંદર મંદિરની વ્યવસ્થાનો પ્રારંભ કર્યો. એ જ સમયકાલમાં શ્રી આચાર્યજીની શરણમાં ઘણા બધા ત્યાંના બ્રજવાસીઓ એ આપસીની સેવક બન્યા, બ્રજવાસીઓ પણ શ્રી મહાપ્રભુજીના સેવક થયા. જ્યારે કુંભનદાસજી જગનાવતા ગામમાં રહેતા ત્યારે એમને ખબર પડ્યા કે એક મહાપુરુષ આન્યોર ગામમાં પધાર્યા છે, અને શ્રી ગોવર્ધનનાથજીને શ્રી ઠાકોરજી પર્વતથી પ્રગટ થયા છે ને એમની સેવાનો પ્રકાર પ્રારંભ કર્યો છે, એના સમાચાર જ્યારે કુંભનદાસજીને ખબર પડી ત્યારે કુંભનદાસજીએ એમની પત્નીને કહ્યું કે ચલ રહી અપન ભી ચલે શ્રી આચાર્યજી કે દર્શન કરકે આવે ઉનકે સેવક હું, ઓર શ્રી આચાર્યજી કી કૃપા હોયગી તો ઠાકોરજી કી સેવા અપન કર પાએંગે. જ્યારે આવા મનોભાવ પ્રગટ કર્યા એમની પત્ની તો સાધારણ બુદ્ધિથી વિચારવા લાગી કે ચાલો એક મોટા આચાર્ય છે એમના દર્શન કરીને આવ્યો તો મને પણ જે વસ્તુ જોઈએ છે હું પણ માંગી લઉં. આ પ્રકાર બંને જણા શ્રી આચાર્યજીના દર્શન કરવા માટે ગયા. શ્રી આચાર્યજીએ કુંભનદાસજીને જોઈને જ એમના સ્વરૂપને જાણીને કહ્યું કે આવ કુંભનદાસ તું આ ગયો, કે હા જયરાજ બડે સમય બાદ બડે વર્ષો કે બાદ આપકે સન્મુખ ભયો, બહોત દિન ભટકત રહ્યો, લેકિન અબ આપ પર આપકી કૃપા મોપે થઈ હૈ, આજ આપકે દર્શન ભય. અબ કુંભનદાસજી તો દેવી જીવ હૈ, શ્રી આચાર્યજી કે દર્શન કરકે હી શ્રી મહાપ્રભુજી કે સ્વરૂપ કો જ્ઞાન કુંભનદાસજી કો ભયો. શ્રી કુંભનદાસજી કો શ્રી આચાર્યજીને આજ્ઞા કરી કે જાઓ બંને સ્નાન કરીને આવો, અપ્રસ કરીને આવો, તમને નામ નિવેદન તમને બ્રહ્મ સંબંધ કરાવ્યો, અને પછી પતિ પત્ની બંને ગયા સંકર્ષણ કુંડમાં સ્નાન કર્યું, બંનેને નામ સ્મરણ કરાવ્યું, દંડવત કર્યા. ત્યારે ઓલી સ્ત્રીએ કુંભનદાસજીની સ્ત્રીએ શ્રી મહાપ્રભુજી પાસે કહ્યું કે આપ કૃપા કરો તો મારા ઘરે દીકરાનો જન્મ થાય, લૌકિક વસ્તુ માંગી કે બેટા નહીં હૈ, આપ કૃપા કરો તો બેટા હો. તબ શ્રી આચાર્યજી કૃપા કરી કે પ્રસન્ન હોય કે કહી કે તુમારે યહાં પે સાત બેટા હોય. જ્યાં આ વાત સાંભળી ઓલી તો એટલી રાજી થઈ ગઈ, પ્રસન્ન થઈ ગઈ. કુંભનદાસજીએ કહ્યું કુંભનદાસજી ચૂપ થઈ ગયા, મૌન થઈ ગયું, અને પછી શ્રી આચાર્ય મહાપ્રભુજીએ શ્રી ગોવર્ધનજીનો સુંદર એક મંદિર સિદ્ધ કરાવ્યું, રામદાસ ચૌહાણને સેવાની આજ્ઞા સોંપી, અને એ સમયે રામદાસ સદુ પાંડે અને બધા અન્ય બ્રજવાસીઓ બધી સીધાની સામગ્રી ઠાકોરજીના માટે લઈને આવતા, દૂધ દહીં માખણ આદિ શ્રી આચાર્યજીની આજ્ઞા અનુસાર ભોગ ધરાવતા,
और श्री महाप्रभु जी ब्रजवासियों ने बद्धा ने बस एक आज्ञा करी कि ये जो श्री गोवर्धन नाथ हैं यही हमारे सर्वस्व हैं, इनकी सेवा में हमेशा तत्पर रहियो, अने आमनी झांकी कर्या वगर महाप्रसाद ग्रहण नहीं करता, अने खूब सावधानी की सेवा करजो। श्री आचार्य महाप्रभु जी ब्रजवासियों ने सुंदर आज्ञा करी। कुंभन दास जी जेमना भगवत कृपा अनुग्रह थी सुंदर एमनो कंठ हतो, सुंदर कीर्तन गान करता हता, एटले श्री महाप्रभु जीए एमने कीर्तन नी सेवा सोंपी। प्रातः काल जारे श्री गोवर्धन नाथ जी ने मंगलाशीन ठाकुर जी है श्री महाप्रभु जी कराव्या, कुमनदास जी पण दर्शन करी रह्या छे, अने पछी कुमनदास जी ने श्री आचार्य महाप्रभु जी आज्ञा करी के कुमना कछु ठाकुर जी के भगवत लीला को वर्णन करो। જ્યાં ભગવદ લીલાનું વર્ણનની વાત કરીને કુમ્મનદાસજીએ સૌથી પહેલા શ્રી આચાર્યજીને શ્રી ગોવર્ધનજીને દંડવત કર્યા અને સર્વપ્રથમ શ્રી ગોવર્ધનજીના દર્શન કરીને સુંદર પદ પ્રભુની લીલાનું વર્ણન કરીને ગાન કર્યું, સુંદર રાગ બિલાવલ। સાચે બોલે બિહારે साचे बोले।
दर्शन करके सबसे प्रथम पद श्री कुंभन दास जी ने यह गाया। आ एक कीर्तन ने खूब एक विशेष महात्म्य छे, अनेक विशेष महात्म्य छे। आ पदनी जे रचना श्री कुंभन दास जी करी लगभग 1556 ना समय में आ पदनी रचना थी, એટલે ऐतिहासिक दृष्टिकोण थी पण आ पदनु एक विशेष महात्म्य रहेलू छे। कारण के आ कीर्तन अंतर्गत कुंभन दास जी ठाकुरजीनी माधुर्य लीलानुं वर्णन कर्युं छे, माधुर्य रसनो अनुभव अहींया कुंभनदासजीने थयो ने ए लीलानुं गान कर्युं। ठाकुरजी की माधुर्य लीला को वर्णन करवे वाले जो सबसे पहले कोई भक्त हैं तो श्री कुंभनदासजी पर, एनी पहला कोई पण कोईए पण ठाकुरजी ने माधुर्य लीलानुं वर्णन कर्युं नथी। ऐतिहासिक दृष्टिकोणथी आ पदनुं महात्म एटला माटे छे कारण के ए समयना वृंदावनमां ब्रजमां अन्य एवा रसिक संप्रदायों थया, जेवी रीते गौड़ीय संप्रदाय, चैतन्य महाप्रभु, राधावल्लभ संप्रदाय, हरिवंश, निम्बार्क संप्रदाय, इनकी शाखा स्वामी हरिदास संप्रदाय आदि, तो ये जितने भी सब संप्रदाय उन संप्रदायों के जितने भी विद्वान, ए विद्वानों की भावना एमनी मान्यता एवी छे के भगवान नी जे युगन लीला नु जे वर्णन छे ए सर्वथी पहला इमने त्यां, एटले के अमारे त्यां थयुं। જે અમુક ગૌડીય સંપ્રદાય આદિ અમુક જે સંપ્રદાયો છે એ સંપ્રદાયોના આચાર્યોને એવો મહાત્મ્ય, એવું એક એમની ભાવના માન્યતા કે ઠાકોરજીની યુગલ લીલાનું માધુર્ય લીલાનું વર્ણન અમારે ત્યાં સર્વપ્રથમ થયું। કારણ કે શ્રી મહાપ્રભુજીએ એ આચાર્યોના મત અનુસાર કે મહાપ્રભુજીએ વાત્સલ્ય રસની પ્રધાનતા પુષ્ટિ માર્ગમાં વધારે આપી છે, અને અષ્ટછાપના કીર્તનોમાં પણ આપણે જોઈએ વાત્સલ્ય રસના જે કીર્તનો છે વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે, મળે છે। અને એ આચાર્યોના જે અલગ સંપ્રદાયના જે વિદ્વાનો થયા એમનું એવું માનવું છે કે પછી જે આ બધા સંપ્રદાયો પ્રગટ થયા એ સંપ્રદાયોનો પ્રભાવ પુષ્ટિ માર્ગ ઉપર આવ્યો, અને એ પ્રભાવમાં આવીને પછી પુષ્ટિ માર્ગમાં માધુર્ય લીલાનું ગાન પ્રારંભ થયું, એટલે એની એ પ્રકારની એક માન્યતા એ રહેલી છે કે માધુર્ય ભાવની જે ભાવના છે પુષ્ટિ માર્ગમાં બીજા સંપ્રદાયોથી આપણા માર્ગમાં આવી છે। અબ એસા બ્રહ્મ ઉન સંપ્રદાયો કે આચાર્ય કો હોતા હૈ, હવે જોવા જઈએ આવો બ્રહ્મ એની અંદર કેમ થઈ રહ્યો છે તો એનું કારણ કે રાધા કૃષ્ણ અન્ય જેટલા પણ સંપ્રદાયો છે એમાં રાધા કૃષ્ણના યુગલ લીલાઓનું ગાન વધારે કરવામાં આવ્યું છે, એમાં વાત્સલ્યનું વાત એ આચાર્યોએ કરી જ નથી, વાત્સલ્યનો રસનો અનુભવ એ સંપ્રદાયોમાં છે જ નહીં, તો એટલે એમનો એક પ્રકારનો બ્રહ્મ। અને શ્રી મહાપ્રભુજીએ પણ આપણા જે પુષ્ટિ પરંપરામાં જે સેવા છે એ વાત્સલ્ય રસની પ્રધાનતા આપી, કારણ કે વાત્સલ્ય ભાવમાં ભગવત તત્સુખનો વિચાર વધારે છે। જે શ્રી આચાર્ય મહાપ્રભુજી જે સેવા પ્રણાલિકા તત્સુખાત્મક ભાવ, આ જે એક તત્સુખાત્મક જે શબ્દ વાક્ય જે છે એ આપવા વાળા આપણા શ્રી આચાર્ય શ્રી વલ્લભ છે। અને બાલ્ય ભાવથી સેવાના પ્રકારમાં કે ઠાકોરજીનો સુખનો વિચાર ભક્ત વધારે કરી શકે, જે માતા હોય બાળકને શું જોઈએ છે, શું એની આવશ્યકતાઓ છે, શું એને નથી ગમતું, કેવી રીતે એને સુખ પહોંચશે, માતા સહજતાથી બાળકને કંઈ કેવું નથી પડતું, માતાની અંદર સહજ ભાવ એ આવી જ જાય છે અને એના સુખનો વિચાર કરે છે, એટલે પુષ્ટિ પરંપરામાં જે સેવાનો પ્રકાર છે તત્સુખાત્મક ભાવની વાત છે, તો કે ભાઈ બાલ ભાવ હશે તો ઠાકોરજીનો તત્સુખનો વિચાર વધારે થઈ શકશે, એટલે પુષ્ટિ પરંપરામાં પણ
જે શિક્ષા પત્ર તમે વાંચો તો કે ભી સેવા કરો તો બાલ ભાવશે ઓર સ્મરણ કરો તો કિશોર ભાવશે. તો કે બાલ ભાવમાં ઠાકોરજીનો સુખ વધારે છે. અને શ્રી આચાર્ય મહાપ્રભુજી એક એના પાછળનો એક વિશેષ બીજો પણ ભાવ વાત્સલ્ય રસની પ્રધાનતા આપવામાં કે સૌથી પહેલા તો સાધન દશાના જે જીવો છે વાત્સલ્ય રસ પચે તો એ માધુર્ય લીલાનો અનુભવ કરી શકે ને. જો ડાયરેક્ટલી માધવ માધુર્ય રસમાં વયો જાય અને ભાવ હજી સ્ટેબલ એક સ્થિર ન હોય એવી ઉચ્ચ અવસ્થા ન હોય તો પછી એ જીવનો બગાડ થાય છે. એટલે શ્રી આચાર્યએ વાત્સલ્ય રસની આડમાં માધુર્ય રસનું દાન કર્યું છે. જેમ પ્રેંક પર્યંક શયનમ જે શ્રી ગોસાઈજીએ પણ જે અષ્ટપદી જે પ્રગટ કરી છે માનની માન હરણમ જે સંસ્કૃતમાં અંગૂઠો મોઢામાં છે ઠાકોરજી અંગૂઠો ચૂસી રહ્યા છે પણ જે ભગવત ઠાકોરજીના દર્શન કરવા માટે જે આવી રહી છે પ્રેંક પર્યંક જે પલ્લામાં પોળેલા લાલન અને એ પોળેલા લાલન અંગૂઠો ચૂસી રહ્યા છે પણ બાલ લીલાની સાથે ગુઢ લીલાનું પણ સંકેત કરી રહ્યા છે અને માનવીઓના માનનો ભંગ કરી રહ્યા છે માનનું હરણ કરી રહ્યા છે. એટલે વાત્સલ્ય રસની આડમાં માધુર્ય રસનો અનુભવ આપણા આચાર્યએ બતાવ્યો છે અને ભગવત તત્સુખાર્થ માટે વાત્સલ્ય રસની વિશેષ પ્રધાનતા બતાવી છે. તો કુંભનદાસજીએ આ પદનું જ્યારે રચના કરી જ્યારે આ પદ આ લીલાનો અનુભવ થયો ત્યારે જોવા જઈએ તો આ જેટલા પણ બીજા જે સંપ્રદાયો છે ગૌડિયા સંપ્રદાય ચૈતન્ય મહાપ્રભુ કે એમનો પણ જે ચૈતન્ય મહાપ્રભુનો પણ જે પ્રચાર ક્ષેત્ર જે હતો એ અન્ય બંધ દેશ એમનો પ્રચાર ક્ષેત્ર હતો એ બ્રજમાં પધાર્યા જ નતા. સૌથી પહેલા આચાર્ય બ્રજમાં પધારવા વાળા એ આપણા શ્રી વલ્લભ હતા. સૌથી પહેલા બ્રજમાં એ જ શ્રી આચાર્ય મહાપ્રભુજી પધાર્યા છે અને બીજા અમુક માર્ગ અમુક સંપ્રદાયોનો તો આ જે લગભગ 1556 ની વાત છે એ સમયમાં એ સંપ્રદાયોનો જન્મ પણ નતો થયો. ત્યારે શ્રી કુંભનદાસજીએ સાચે સાંજ કે સાચે બોલ તિહારે આ માધુર્ય લીલાનો વર્ણન શ્રી કુંભનદાસજી કરી રહ્યા છે. તો જ્યારે આ પદ શ્રી કુંભનદાસજીએ ગાયું શ્રી આચાર્ય મહાપ્રભુજી પણ શ્રવણ કરી રહ્યા છે. શ્રી આચાર્ય મહાપ્રભુજી કહે છે કે કુંભન તુમારે બડે ભાગ્ય હે સદા તુમ યાહી રસ મે છકે રહો સદા યાહી રસ કો અનુભવ કરતે રહો. એટલે શ્રી આચાર્યજીની કૃપાથી સદા ઠાકોરજીની યુગલ લીલાઓનું વર્ણન શ્રી કુંભનદાસજીએ કર્યું છે. જીવન પર્યંત યુગલ લીલા દાન કરી છે. બાલ લીલા પલના આદિ બીજી વધાઈઓ ગાઈ જ નથી. તો માધુર્ય લીલાનો સર્વપ્રથમ ગાયક શ્રી કુંભનદાસજી છે એટલે પણ ઐતિહાસિક દ્રષ્ટિથી આ પદની વિશેષ મહાત્મ્ય છે. તો આ પ્રકાર કુંભનદાસજી આદિ જેસે અન્ય વૈષ્ણવો પર શ્રી આચાર્યજી કૃપા કરકે સેવાનો એક ક્રમ બતાવીને પછી શ્રી મહાપ્રભુજી દક્ષિણ ઝારખંડ જે પરિક્રમા છોડીને આપ પધાર્યા હતા ફરીથી જીવ પર કૃપા કરવા માટે આપ પરિક્રમા કરવા માટે પધાર્યા. બીજા વાર્તા પ્રસંગ અંતર્ગત શ્રી આચાર્યજી શ્રી ગુરુની આજ્ઞા પ્રમાણે જમના અવતારમાં કુંભનદાસજી રહેતા અને પછી શ્રી ગિરાજજી ઉપર આવીને શ્રીનાથજીના શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને સમય સમયના કીર્તન ગાન કર્યા. શ્રી ગોવર્ધનનાથજી એમના ભાવથી એટલા પ્રસન્ન થયા કે એમને લીલાનો અનુભવ જતાવા લાગ્યા. એમની સાથે આપ ખેલતા ખેલકી વાર્તા કરતા અલગ અલગ માખણ ચોરી આદિ લીલાઓમાં કુંભનદાસજીને સાથે લઈ જતા સખ્ય રસનો માધુર રસનો અનુભવ કરાવતા. એ સમયે મ્લેચ્છોનો પણ ઉપદ્રવ ખૂબ વધ્યો. મ્લેચ્છો આવ્યા ગામોને લૂંટવા માટે પશ્ચિમથી એ બધા આવ્યા અને શ્રી ગિરિરાજજીથી 5 કોસ દૂર આ મ્લેચ્છો પોતાનું ડેરા એટલે પોતાનું મુકામ રાખ્યું. જ્યારે સદુ પાંડે માણેકચંદ રામદાસજી કુંભનદાસજીને ખબર પડી મનમાં વિચાર્યું કે હવે આ મ્લેચ્છ આવ્યો છે જે ભાગવત ધર્મ દ્વેષી છે હવે શું કરીએ. કારણ કે મંદિરોને તોડવામાં આવતા મૂર્તિઓને ખંડિત કરવામાં આવતા તો આમની અંદર ભગવત સુખનો ભાવ તત્સુખની જે આચાર્યો એમને શીખાવીને ગયા છે ભાવ એમની અંદર રહેલો તો મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે ક્યાં કરેં. શ્રી ગોવર્ધનનાથજી પાસે આવ્યા આચાર્ય વૈષ્ણવો અને ગોવર્ધનનાથજીથી પૂછ્યું કે પ્રભુ અબ આપકી કા આજ્ઞા હૈ કા કરે. શ્રી ગોવર્ધનનાથજીના આ બધા અંતરંગ સખાઓ છે
શ્રી ગોવર્ધનનાથજી એમની સાથે સાક્ષાત વાત કરતા શ્રીનાથજીને આવીને વિનંતી કરી કે અબે કેસે કરે, ધર્મ કો દ્વેષી મ્લેચ્છ લૂટવે આયો હૈ, આપ કૃપા કરકે જો આજ્ઞા કરે વો અપન કરે. શ્રી ગોવર્ધનનાથજીને આજ્ઞા કરી કે એસો કરો, હમે તોડ કે ઘને મે પધરા કે લેકે જાઓ, હમારો મન વહાં પે પધારવે કો હૈ. તબ ચારો વૈષ્ણવને વિનંતી કરી કે મહારાજ આપ આજ્ઞા કર રહે હો વહાં પધારવે કી, પર કોન ભાતી આપ વહાં પધારોગે, કેવી રીતે આપને અમે પધરાવી જઈએ. તો શ્રી ગોવર્ધનનાથજી કહે કે વો સધુ પાંડે કે ઘર મે વો જો ભેંસા હૈ ના, કે વો ભેંસા કો લેકે આવો, વાપે સવાર હોય કે હમ તોડ કે ઘના મે પધારાંગે. શ્રી હરરાય મહાપ્રભુજી એ ખૂબ સુંદર અહીંયા ભાવ પ્રકાશ વાર્તાજીમાં બતાવ્યું છે કે આ ભેંસા ઉપર પધારવાની શ્રીનાથજીએ શું કામ આજ્ઞા કરી, કે આ ભેંસા એ પણ દૈવી જીવ છે. એનો લીલાનો પરિચય શ્રી હરરાય મહાપ્રભુજી બતાવે છે કે લીલા મે યાકો નામ વૃંદા હૈ ઓર નિત્ય ફૂલન કી માલા શ્રી વૃષભાનજી કે ઘર લાવે હૈ. રોજ ફૂલની માલા સિદ્ધ કરવું, વૃષભાનજીને ઘરે પધરાવી જવું, એની સેવા છે. એક વારની વાત છે, શ્રી સ્વામીજી એ વૃંદાના વનમાં બગીચામાં પધાર્યા. વૃંદા એની બેટીને ભોજન કરાવતી હતી. હવે સ્વામીજી પધાર્યા તો એ આ ઊભી થઈને સન્માન ન કર્યું, દંડવત ન કર્યા, શ્રી સ્વામીજીનું સમાધાન ન કર્યું. સ્વામીજી અપ્રસન્ન થયા. પછી શ્રી સ્વામીજીએ કંઈક સેવાની આજ્ઞા કરી કે નંદરાયજી કે ઘર જાકે શ્રી ઠાકુરજી કો યહાં પધરાયવે કો સંકેત કરો, ઠાકુરજી કો યહાં પધરાયવે કી વિનંતી કરો. ત્યારે વૃંદા કહેવે લગી કે અભી તો મેરે બહોત કામ બાકી હૈ, અભી તો માલા સિદ્ધ કરની હૈ, વૃષભાનજી કે ઘર મે પધરાની હૈ. તો સ્વામીજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. યે સુનકે શ્રી સ્વામીજી કો બડો ક્રોધ આયો કે તું મેરી આજ્ઞા કો ઉલ્લંઘન કરે હૈ, ઉઠી કે સન્માન ભી નહીં દિયો, દંડવત ભી નહીં કિયે, તું બગીચા મે રહેવે કે લાયક નહીં હૈ, તું સેવા કરવે કે લાયક નહીં હૈ, જા ભેંસા કી યોની મે જન્મ લે. અને એ સ્વામીજીનો શ્રાપ આ વૃંદાને લાગ્યો અને જેના લીધે એ માલિન માંથી ભેંસાનું સ્વરૂપ સ્વામીજી દ્વારા એ થયું. જ્યારે એ શ્રાપ સ્વામીજી આપ્યો ત્યારે વૃંદાને પશ્ચાતાપ થયો, સ્વામીજીના ચરણા અરવિંદમાં પડીને રડવા લાગી, વિનંતી કરી કે અબ મો પે પછી કૃપા કરો, મોકો વાપિસ બુલાવો, મેરો ઉદ્ધાર કેસે હોગો. તબ સ્વામીજીને કૃપા કરી, કૃપા કરકે આજ્ઞા કરી કે તેરે પે ઠાકોરજી તેરી ઉપર બેઠ કે પધારેંગે, તેરો અંગીકાર હોગો, ઓર ફિર સે તું ભેંસા કો દેહ છોડી કે બગીચા કી સેવા મે તું પુનઃ આવે. તો આજે જે સ્વામીજીનું જે વચન હતું એને પૂર્ણ કરવા માટે સધુ પાંડેના ઘરમાં જે આ ભેંસો જે હતો, જે લીલામાં વૃંદા સખી છે, ઠાકોરજીએ ભેંસાને કહ્યું કે વાકુ લેકે આવો, વાપે બેઠ કે પધારેંગે. તો એ આજ્ઞા માનીને ભેંસાને લઈને આવ્યા. પછી રામદાસજી સધુ પાંડે એ ભેંસા ઉપર સુંદર મજાનું એક વસ્ત્ર પાથર્યું, વસ્ત્ર બિછાવ્યું, અને શ્રીનાથજી શ્રી ગોવર્ધનનાથજી ભેંસા ઉપર બિરાજ્યા. અને ભેંસા ઉપર બિરાજીને એક ઓર સધુ પાંડે, એક ઓર રામદાસજી, ઓર કુમ્મનદાસજી ઓર માણેકચંદ દોનો આગે આગે ચલતે જાય. અને આગળ આગળ ચાલતા જે પણ કંઈ કંકર પથ્થર ઝાડીઓ જે આવે તો માર્ગ રસ્તો સાફ કરતા જાય. હવે માર્ગમાં પણ એટલો એ જંગલનો, આજે પણ આપણે તોડકો ઘણો જેણે બ્રજયાત્રા કરી હશે એને ખ્યાલ હશે, અમને સ્મરણ છે કે એ 2012માં યાત્રામાં ગયા તો એ તોડકો ઘણો એટલું કઠિન, ઝાડીઓ, નાનો રસ્તો, કંકર લાગે, પથ્થર લાગે, ને એવી એ સ્થિતિ. અને એ કંકરને સાફ બતાવતા કેટલા એમના વસ્ત્ર ફાટી ગયા. અને પછી એ ઘના જંગલમાં આગળ વધતા એક નિકુંજ આવી સુંદર, અને ત્યાં નિકુંજ આવી, ત્યાં નિકુંજમાં એક સુંદર ચોતરો હતો. શ્રીનાથજીને કહી બસ આ ચોતરા પે હમ બિરાજી. અને પછી હવે શ્રીનાથજીને ખોડામાં લીધા અને ઓલો વસ્ત્ર જે ભેંસા ઉપર હતો એ વસ્ત્ર લીધો અને એ વસ્ત્ર ચોતરા ઉપર પાથર્યો, ચોતરા ઉપર પાથર્યો. અને પછી ત્યાં શ્રીનાથજી બાબા બિરાજ્યા. શ્રીનાથજીએ રામદાસજીને આજ્ઞા કરી કે અબ કછું ભોગ કી સામગ્રી તૈયાર કરો, અબ હમકો ભૂખ લગી. તબ રામદાસજી કુમ્મનદાસજી મનમે વિચાર કર રહે હૈ કે અબ સમજ મે આયે કે ઠાકુરજી કછું યહાં પર ભક્તન કે મનોરથ પૂર્ણ કરવે કે લિયે આયે. રામદાસજી થોડી સામગ્રી સાથે લઈને ગયા હતા, થોડો ચૂન આટે કો સીરા કિયો અને શ્રીનાથજી બાબાને ભોગ ધરાવ્યું. શા ઠાકુરજી કહે સબરી સામગ્રી ભોગ કરો,
એમને થોડુંક બચાવીને રાખ્યું, કારણ કે આ મ્લેચ્છ આવ્યો છે, કેટલો સમય થશે, આ ઉપદ્રવ શાંત થશે, પછી પાછો સુંદર સામગ્રી પાછું ઠાકોરજીને ભૂખ લાગી ધરાવવું હશે, તો એના માટે સામગ્રી બચાવીને રાખી. શ્રીનાથજી કહે એની સબરી સામગ્રી સિદ્ધ કરો. કુમનદાસજી રામદાસજી કહેવા લાગે, બાબા ફિર આગે ભૂખ લગેગી તો આગે કા કરેંગે, પતા નહીં કેટલો સમય યાર રહેનો પડે. તો કે નહીં યાર, જ્યાદા સમય નહીં રહેનો, થોડો સમય રહેનો, સબરી સામગ્રી સિદ્ધ કરો. ઓર યા પ્રકાર આજ્ઞા ભઈ, સબરી ચૂન કી આટા કી સુંદર સામગ્રી સિદ્ધ કરી, ઠાકોરજી કો ભોગ ધરાયો, અને ભોગ ધરાયો ઇતની હી દેર મે કા ભયો, વહી નિકુંજ મેશે શ્રી સ્વામીજી સુંદર સુંદર સામગ્રી કો થાલ લેકે વહા પે પધાર, અને સુંદર સામગ્રી નો થાલ લઈને આવ્યા એ ચોદરા ઉપર ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજ્યા, બંને બિરાજ્યા, એકબીજાના મુખના દર્શન કરી રહ્યા છે. સ્વામીજી પોતાના હસ્તથી શ્રીનાથજી બાવાને આરોગાવી રહ્યા છે, ને આ નિકુંજ લીલા થઈ રહી છે. ને ભક્તોને કહ્યું કે તું વહા પે નિકુંજ કી વહા ઓટ પે જાકે બેઠો, એટલે થોડું દૂર જઈને બેસો. ચારે ભક્તો દૂર જઈને બેઠા, અને અહીંયા ઠાકોરજી સ્વામીજી બંને આરોગી રહ્યા છે. પ્રભુએ વિચાર્યું કે સ્વામીજી ભી સામગ્રી લેકે આવી હે, પછી સ્વામીજી કો ભી શ્રમ પડ્યો હોય તો. ઓ ફિર આજ્ઞા કરી કે કુમનદાસ અબ કછુ હે, કે ભી કુમનદાસ કછુ કીર્તન ગાય, તો ફિર સ્વામીજી કો શ્રમ દૂર હો. તો કે કછુ એસો કીર્તન ગાઓ કે સ્વામીજી કો શ્રમ દૂર હોય. કુમનદાસજી ને વિચારી કીર્તન એસો ગાય કે જામે હાસ્ય રસ હોય, કે હાસ્ય રસ હોય તો ઠાકોરજી કો સ્વામીજી કો શ્રમ દૂર હોય. તો ફિર અબ કુમનદાસજી દૂર સે ઠાકોરજી કે લીલા કે દર્શન કર રહે ઓર કીર્તન ગા રહે. ભાવત મોહે જોડે કો ઓ
अब प्रभु पता चले कि आप ये क्या लीला है। सी कहां लोकरी को डर, ये ब्लेच आनो एनो उपद्रव वधु आपको सी जो आपने सु एनो भय छे आ यहां तोड़ना घना मा लेने आव्या आज हमें खबर पड़े छे कि यहां निकुंज लीला आ भाव आ मनोरथ करवा माटे भक्तों नो मनोरथ पूर्ण करवा माटे आप यहां पधारे छे। बाकी आपने सीनो भय हो छे आपनी सामने इशू छे। वह रांड ढेंडनी को जनो ये तो ब्रजवासी है ना बाबू गाली भी वो ब्लेच छे वो हमारे शिव जी के आगे काट नहीं सके। अब पता चली कि यहाँ तो कांटा लागे गोकुरू लागे फटियो जात तनो आ कपड़ा हमारा फाटी गया अरे पाछो शू लीला छे एक विचार करी रहा था हवे खबर पड़ी आवत मो यह कीर्तन सुनने के दोनों युगल स्वरूप बहु आनंद में आया बहु प्रसन्न थया बता बीजा वैष्णव पण बिराजा ये बड़ा खूब प्रसन्न थया। श्री स्वामी जी ने श्री गोवर्धननाथ जी से पूछी के प्रभु आप कौन भांति यहाँ पधारे के रीते आप यहाँ पधारा। त्यारे श्रीजी बाबा ए कह्यु के ओलो सधु पांडे ने एनो भैंसो ए भैंसा ऊपर बैठ के हम यहाँ पे वापस चढ़ी के हम यहाँ पे आए। श्री जी वचन सुनी के ठाकुर स्वामी जी बड़े प्रसन्न भय और श्री स्वामी जी ने पण पोतानी कृपा दृष्टि ये भैंसा ऊपर करी कि हाँ ये मेरे बगीचा की मालिन हती और याने वो अपराध कियो जा बाती आज आप पर आपने कृपा भई अब आपको उद्धार हो। या प्रकार ये टोड़ता टोड़ना घनामा स्वामी जी ठाकुर जी अलग अलग प्रकार की घनी बधी लीलाओ करी। भाव प्रकाश में श्री हरिराय महाप्रभु जी खूब सुंदर भाव अहीं प्रकट कर्यो के आ टोड़ना घना में आटला बड़ा कांटा छे पत्थर छे घनघोर आवो जंगल छे तो श्री स्वामी जी त्या कई रीते पधार्या। स्वामी जी तो खूब कोमल है ना तो आटला कंकर पत्थरों की वच्चे श्री स्वामी जी कैसे पधारे। तो ये शंका जो जीव को हो तो श्री हरिराय जी आज्ञा कर रहे हैं कि जो ये ब्रज के वृक्ष ये तो परम सर्वा स्वरूपात्मक है। वृक्ष ने लता बताओ वृक्ष व्रजना पशु पक्षी बधा स्वरूपात्मक छे अने ज्या जेवी इच्छा थाय त्या ए प्रकार थी भगवत इच्छा अनुसार कुंज लता फल फूल बधा सिद्ध थी जाए छे। सो सभी सकल काटा तो यह लौकिक लोगन को दिसत हैं। शहराई जी क्या कर रहे हैं कि ओला लौकिक बधा जीवो पण जारे आ सधु पांडे ने बधा भेसा ऊपर पण पधरावीने श्रीनाथ जी ने लावे ने तो बधा ने श्रीनाथ जी ने दर्शन न थया। ये तो आ अमुक जे परम भगवती एवा अंतरंग जे सखाव होता बाकी बधाने तो एम लाग्यु के आ भेसा ने क्या का चारे जणा लई जाय छे अने बधा ए निकुंज लीला मां अंदर प्रवेश न करे एटला माटे आ गोकरू ने कांटा ने एक कुंज सघन एवी बनावेली छे। परंतु वास्तविक रूप मां के बधानो त्यां प्रवेश न थाय वास्तविक रूप मां आ बधी निकुंज आदि आ बधु स्वरूपात्मक छे अने ज्यारे ठाकुरजी सामनी जी त्यां लीला विहार करता होय अरे बधु ए प्रभुना अनुरूप लता पताओ थी बधु युक्त थई जाय छे एटले अहींया कोई पण प्रकारनो संदेह न करो। ठाकुर जी स्वामी जी नो सुंदर लीलाना आ दर्शन कर्या पछी सधु पांडे ने चारे भक्तो ने पासे बोलाव्या। अहींया भाव प्रकाश में श्री हरिराय जी पण सुंदर भाव बतावे के आ तो अंतरंग सखाओ छे सखी छे तो पण थोड़ा काम ओटमा केम राख्या। तो श्री हरिराय जी आज्ञा करे छे के भाई ठाकुर जी स्वामी जी जारे एमनो सुंदर सुंदर मनोभाव होय के भाई ठाकुर जी ने पोताना हाथ थी मनोहार करता करता ठाकुर जी ने अरोगावू छे तो पछी ठाकुर जी निकुंज लीला मां पण स्वामी जी शू करे सखीओ ने थोड़ा काम दूर मोकली दे के रसनो पूर्ण प्रकार थी आनंद लई शके एटले के एक संकोच कोई प्रकार नो न थाय एटला माटे आ सखाओ ने पण दूर मोकल्या। स्वामी जी ठाकुर जी ने पोताना हाथ थी अरोगाव्यू एक बीजा ने अरोगावी रहा छे अने पछी सखाओ ने पासे बुलाव्या और कही के सधु पांडे देख के आओ कि अब का स्थिति है। सधु पांडे
તોડના ગણાથી બહાર આવ્યા ત્યાં જ સમાચાર મળ્યા કે હવે બધું શાંત, બધું થઈ ચૂક્યું છે. સધુ પાંડે આવીને સમાચાર આપ્યા. શ્રી સ્વામીજી પણ ત્યાંથી પધાર્યા અને ફરીથી પાછા ભેંસા ઉપર આ બિરાજીને શ્રી ગિરિરાજજી ઉપર શ્રી ગોવર્ધનનાથજીને પધાર્યા અને શ્રી ગોવર્ધન પર પધાર્યા. ભેંસો ગિરિરાજજીથી નીચે આવ્યો. નીચે આવતા જ એના દેહ છૂટી ગયા અને એ પોતાને નિત્ય લીલામાં જે એની સેવા હતી એ સેવા એને પ્રાપ્ત થઈ. આ પ્રકારથી એ ભેંસાનો એ ભક્તનો પણ શ્રી ઠાકોરજી સ્વામીજીની કૃપાથી એનો ઉદ્ધાર થયો. ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા. સુંદર લીલાનો અનુભવ શ્રી કુંભનદાસજી સરીખા બીજા ભક્તોને ઠાકોરજી કર્યા. વાર્તાજીમાં જ્યારે તમે વાંચન કરશો ત્યારે એમાં ત્રીજો પ્રસંગ આપણે જો દર્શન કરીશું તો ભાઈ અકબરે કુંભનદાસજીને બોલાવ્યો અને એ પ્રસંગ એમાં આવે છે. હવે ઐતિહાસિક દ્રષ્ટિથી જો આપણે જોવા જઈએ તો આ ઘટના જે કુંભનદાસજીને જે અકબરે બોલાવ્યો હતો એની સભામાં કીર્તન ગાન કરવા માટે, તો ઐતિહાસિક દ્રષ્ટિથી જોઈએ તો કુંભનદાસજીના વયોવૃદ્ધ એટલે કે ઉત્તરાર્ધની અવસ્થાનો એ સમય છે. કારણ કે કુંભનદાસજી એ સમય વયોવૃદ્ધ થઈ ચૂક્યા હતા અને ફતેહપુર સિકરી જ્યારે પધાર્યા તો એમની ઉંમર લગભગ 113 વર્ષની હતી. એટલે ત્રીજા પ્રસંગમાં આવે છે, એના પહેલાના બીજા પ્રસંગો છે એટલે એ પ્રસંગને પછી આગળ આપણે જોઈશું. વાર્તાજી અંતર્ગત ચોથો પ્રસંગના જ્યારે આપણે દર્શન કરીએ કુંભનદાસજીના, તો માનસિંહ મથુરામાં આવ્યો. લગભગ સંવત 1620 આ ઘટના બતાવી અને એ 1620માં શ્રીનાથજીનો પણ વૈભવ એમાં પણ ખૂબ વૃદ્ધિ થઈ હતી. માનસિંહ બ્રજમાં આવ્યો. બ્રજના કેશવરાયજીના મથુરામાં ત્યાં દર્શન કર્યા. મથુરામાં અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા અને એ બધા મંદિરોમાં દર્શન કર્યા. બધાને ખબર પડી કે ભાઈ માનસિંહ આવ્યો છે, આટલા મોટો રાજા આવ્યો છે. અને બધા દેવાલયોમાં ભારી ભારે શિંગાર, ભારી ભારી સજાવટો એટલી બધી કરવામાં આવી કે ભાઈ રાજા જોશે તો બહુ પ્રસન્ન થઈ જશે, કંઈક આપશે. એવા બધા દર્શન કર્યા. મનમાં માનસિંહે વિચાર કર્યો કે આ બધું, માનસિંહે પણ વિચાર કર્યો કે આ બધું જરીના વસ્ત્ર, આ બધું જ આટલી સજાવટ કે કંઈક હું ભેટ આપું મંદિરોમાં, એના માટે જ આ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે અમુક અમુક ભેટ બધી જગ્યાએ આપી અને પછી માનસિંહ રાજા શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા માટે, દેવ દમનના દર્શન કરવા માટે શ્રી ગિરિરાજજી પર આવ્યો. બ્રજવાસીઓને પૂછ્યું કે ભાઈ ક્યાં સમય હૈ, તો કહ્યું કે ભાઈ ઉત્થાપન કો સમય હૈ, ભોગ સંધ્યા કે દ્વાર ખુલવે વાલે. આ સાંભળીને રાજા માનસિંહ, કારણ કે એ સમય ભીષણ ગરમીનો સમય હતો અને એ ભીષણ ગરમીમાં જ્યારે એ અંદર ગયા, શ્રી ગિરિરાજજી ઉપર શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા, તો ઉષ્ણકાળનો સમય હતો એટલે એટલી સુંદર સેવાનો પ્રકાર માનસિંહ રાજાએ જોયું કે ઠાકોરજીના મંદિરમાં ગુલાબજળનો છંટકાવ થઈ રહ્યો છે, અરગજા લપેટ કે રખી ભઈ હૈ, બધી જગ્યાએ સુગંધિત પદાર્થો, યમનાજળ ભરેલું છે, સુગંધિત પદાર્થો બધી જગ્યાએ પધરાવવામાં આવ્યા છે, સુંદર ખસના પંખાઓ પધરાવવામાં આવ્યા છે, ખૂબ આછા આછા વસ્ત્ર, ખૂબ આછા આછા શિંગાર. આપણે જોયું ઉષ્ણકાળના જે સેવાનો ક્રમ છે, જરીના શિંગાર, જરીના વસ્ત્રો, બધું એવું બધું ભારે શિંગાર નથી આવતા. હવે સ્નાનયાત્રા પછી ધીરે ધીરે પછી ભારે શિંગાર ધીરે ધીરે હવે પ્રારંભ થશે. તો એટલા સુંદર એણે દર્શન કર્યા અને પછી એ દર્શન કરીને માનસિંહ કહેવા લાગ્યો કે ભૈયા ઓર સબ જગે તો પ્રદર્શન થો, સચ્ચે દર્શન તો મુકુ યહાં પે મિલે. અને એ સુંદર દર્શન રાજા માનસિંહે કર્યા. ત્યાં જ કુંભનદાસજી શ્રીનાથજીના ઉત્થાપનનો પણ જે સમય છે કીર્તન ગાન કરી રહ્યા છે. સુંદર ઠાકોરજીના દર્શન કરીને કુંભનદાસજીએ કીર્તન ગાયું. આવત ગિરધર મન જુહર્યો, હું અપને ઘર સચુસો બેઠી નિરખી વદન અચરા વિસર્યો હું. આવત મોહન આવત ગિરધર મન જુહર્યો, એટલે અહીંયા પણ જ્યાં માનસિંહ રાજા આવ્યો છે શ્રીનાથજીના દર્શન કરી રહ્યો છે અને આવતા વેત જ શ્રીનાથજીએ મનજુ હર્યો, એના મનનું હરણ કરી લીધું, એટલો એ રાજા પ્રસન્ન થયો શ્રીનાથજીના દર્શન કરીને. સુંદર આ પ્રકારનું કીર્તન ગાન કર્યું અને કુંભનદાસજીએ સુંદર સેવા પહોંચીને પાછા પોતાના ગામ જમનાવતામાં આવ્યા. રાજા પોતાના ડેરા ઉપર આવ્યો. શ્રી ગોવર્ધનનાથજીની આ જે બધી સેવા પ્રણાલિકા, સેવાનો ક્રમ, પોતાના સાથે જે બધા આવ્યા હતા બ્રજવાસીઓ સાથે પણ એ શિંગારની વાર્તા બધા સાથે કરવા લાગ્યો. માનસિંહે પૂછ્યું કે ગોવર્ધનનાથજીના સન્મુખ
ઓલા જે વૈષ્ણવ જે કીર્તન કરી રહ્યા હતા એ કોણ હતા? ત્યારે એક બ્રજવાસી કહ્યું કે ભૈયા વો જાતિ સે ગોરવા હૈ, કુંભન દાસ ઉનકો નામ હૈ, છોટો ઉનકો ખેત હૈ, ઉનકે ખેત મે જો અન્ન આવે વહી સે વો નિર્વાહ કરે હૈ. રાજાએ કહ્યું કે કલ ઉનકો બુલાઓ, ઉનકો મિલવે કી ઈચ્છા હૈ. રાજા બીજા દિવસે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવા માટે ગયા. ગિરિરાજજીની પરિક્રમા કરતા કરતા પારાસોલી પહોંચ્યા ચંદ્ર સરોવર, જ્યાં ચંદ્ર સરોવર ઉપર જે કુંભનદાસજીના ખેત છે ત્યાં એ બેઠા. શ્રીજી બાવા શ્રી કુંભનદાસજીની ગોદમાં આવીને બેઠા છે. કુંભનદાસજી ને મળવા માટે માનસિંહ રાજા ત્યાં આવ્યા, અને જ્યાં કુંભનદાસજીના ગોદમાં શ્રીનાથજી બાવા બેઠા હતા, શ્રીનાથજીને મળવા માટે આવ્યા કે કુંભના મેં તુકો કછું કહેવે આવ્યો હું, કછું તો વાત કરવે આવ્યો હું. જ્યાં વાત ચાલી રહી હતી ત્યાં જ માનસિંહ આવ્યો. સાવધાન સાવધાન કરતા તરત શ્રીનાથજી એમના ખોડામાંથી ઉભા થઈને વૃક્ષની પાછળ જઈને છુપાઈ ગયા. કુંભનદાસજી વિચારવા લાગ્યો કે જેનું નામ સાંભળતા ઠાકોરજીના અહીંથી પધારી ગયા, છુપાઈ ગયા, એના દર્શન કરીને શું થશે? હવે ઠાકોરજી તો પાછળ છુપાઈ ગયા અને અહીંયા માનસિંહ રાજા આવ્યા. એની જે એક ભત્રીજી હતી એ ભત્રીજીને કોઈ બ્રજવાસી કહ્યું કે ભૈયા તું જાઓ તુમ્હારે ઘર, રાજા માનસિંહ આયે હૈ, બહુત કુછ દેખો તુમ્હારે ચાચા વો તો કછું લેંગે નહીં, વો તો બૈરાગી હૈ, તુમ જાઓ કછું વો દે તો લે લીજો. અરે એમની ભત્રીજી પણ ત્યાં આવી. ભત્રીજી આવીને કુંભનદાસજીને કહ્યું કે રાજા રાજા આયે હૈ કછું ઉનકો સમાધાન તો કરો. ત્યારે કુંભનદાસજી કહેવા લાગ્યા કે અરે જેની વાત સાંભળવી હતી વો તો ચલો ગયો, જો કછું કહેવે આવ્યો તો. ઠાકોરજી એમના ખોડામાં આવીને બેઠા કે કુંભના મેં તો કછું કહેવે આવ્યો હું, કછું કહેવે આવ્યો હું. કુંભનદાસજી કહેવે લાગે બાકી ભત્રીજી સો જો કછું કહેવે જો આવ્યો તો વો તો ચલો ગયો, અબ યા કો કા સુન, આવ્યો હોય તો કા કરું. તો કે નહીં વો આવ્યો કછું તો સમાધાન કરો. ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે ઠીક છે જા તિલક કરવું છે તો ભાઈ આરસી લેકે આ, આસન લેકે આ, તો મેં તિલક ને કર લઉં. ભતીજી કહે કે આસન તો પડિયા ખા ગયો ઓર આરસી ભી હા વો પડિયા પી ગયો. યહ સુન કે વો રાજા માનસિંહ ભી સોચવે લગે કે આરસી પડિયા કેસે ખા, આરસી પડિયા કેસે પી ગયો ઓર આસન પડિયા કેસે ખા ગયો, એવું કેવું આસન ને એવું કેવી પડિયા, ઓલા ભેસાનો એનો જે પડિયો પાડો કે વો પડિયા પી ગયો, આસન ભી પડિયા ખા ગયો. વિચારવા લાગ્યા જ્યારે આ ભત્રીજી આ કુંભનદાસજીને વાત કરી તો કે ભાઈ દૂસરો લેકે આ અને પછી એક બીજો ઘાસનો પૂડો, અને એ ઘાસનો પૂડો કારણ કે એમની પાસે બી બહુ નિષ્કંચન હતા કુંભનદાસજી, અને એ ઘાસનો પૂડાનો એક બીજો આસન તૈયાર કર્યો કારણ કે એ જે આસન હતું એ પડિયા ખાઈ ગયો હતો. અને તિલકને કરવા માટે ઘરમાં આરસી પણ નથી, તો એ આરસી જે એક જલનું પાત્ર જે ભરેલું હોય એમાં પોતાનું મોઢું જોઈને તિલક કરતા, એવી એમની સ્થિતિ. અને એ જલ લઈને આવ્યા કટોરીમાં, પછી તિલક કર્યું. રાજા માનસિંહે વિચારવા લાગ્યો કે આમને ત્યાં દ્રવ્યનો બહુ સંકોચ છે, કંઈક આમને આપો. રાજા માનસિંહે એની પાસે એક દિવ્ય સોનાથી રત્નથી જડિત એવી આરસી મંગાવી અને કુંભનદાસજીને આપવાની વાત કરી. કુંભનદાસજી કહે કે ભાઈ રાજા એ મૂકું નહીં ચાહીએ, એટલી મહેંગી આરસી મેં ઘર પર રખૂંગો તો યા કે ચલતે કોઈ મૂકું માર દેવો, હું શું કરીશ આ આરસીને, મેરો યા તો કછું કામ નહીં હૈ, તુમ અપને પાસ હી રખો. તો રાજા પૂછે છે કે તમને શું જોઈએ છે, મેં આપકે લિયે ક્યા કર સકું, આપ કહો એટલું હું દ્રવ્ય આપી દઉં, આપ કહો એટલું આપના માટે અન્ન સાધનની વ્યવસ્થા હું બધી કરી દઉં, સોના મોહર આપું. કુંભનદાસજી કહે છે કે આ બધું હું કોઈ બ્રાહ્મણ નથી, તમારે જેને કહીને આ બધું આપવું હોય તો કોઈ બ્રાહ્મણને જઈને દાનમાં આપો, મારે આ બધી કઈ વસ્તુ નથી જોતી. કુંભનદાસજીની આ વાત સાંભળીને રાજા માનસિંહ કે ધન્ય છો આપ, આપના જેવા વૈષ્ણવો આજ સુધી ઘણા બધા એવા જ્ઞાનીઓને જોયા, વૈરાગીઓને જોયા, પરંતુ આપ જેવો વૈરાગી ભક્ત, ગ્રહસ્થ વૈરાગી ભક્તને આજ સુધી મેં નથી જોયો. બાકી ઘણા સંન્યાસી વૈરાગીઓને તો જોયા, પણ આપ જેવો ગ્રહસ્થ વૈરાગી ભક્તને આજે હું દર્શન કરી રહ્યો છું. આપ કહો આપના માટે હું શું કરી શકું, આપનો કોઈ મોદી છે, આપનો કોઈ હોય મોદી તો એના માટે એને હું કહી દઉં તો એનાથી જે કંઈ બી જૂના જમાનામાં એવા મોદી હતા એની પાસેથી બધી વસ્તુઓ લેતા, જે જે સાધનો જોઈએ, જે જે સામગ્રી જોઈએ, ગામમાં મોદી હોય અને એની પાસેથી
જૂના જમાનાના લોકો એવી રીતે લેતા. તો આ રાજાએ પૂછ્યું કે આપનો કોઈ મોદી હોય તો એ કહો કે હું એનું એટલો ધન આપી દઉં કે આ જીવન પર્યંત આપને કંઈ કમી ન પડે. ત્યારે કુંભનદાસજી કહે છે કે રાજન એની આવશ્યકતા નથી, કારણ કે મારો મોદી પણ મારા જેવો જ છે. કે યે જો આપકો દીકરો હે રાજન, યે કરીલ કો વૃક્ષ યહી હમારો મોદી હૈ. કે યે જો કરીલ કો વૃક્ષ હૈ ઉષ્ણ કાલ મે ટેટી કો ટેટી દેવે ઓર ફૂલ દેવે, ઓર યહ જો બેર કો વૃક્ષ હૈ શીત કાલ મે બહોત બેર દે, તો યહી સે હમારો કામ ચલ જાય હૈ, હમકો ઓર કોઈ કી કછુ જરૂરી નહીં હૈ. આવી કુંભનદાસજીની વાત સાંભળીને રાજા માનસિંહ કે રાજન આપ કુંભનદાસજી આપ ધન્ય છો, અને આવા ભક્તના દર્શન કરીને હું પણ કૃતજ્ઞ થયો. કહો આપના માટે હું શું કરી શકું, કંઈક તો આજ્ઞા કરો. કુંભનદાસજી કહે જો તારે કંઈક આપવું જ છે મને, હું એટલું જ કહીશ કે આજ પછી તું ક્યારે આવતો નહીં, આજ પછી તારું મોઢું મને નહીં દેખાડતો, મને મળવા નહીં આવતો. કારણ કે મનમાં તો એને જ તાપ છે કે આના લીધે જે ઓલો શ્રીજી બાબા મારા ખોડામાં બેઠો હતો, અને જે આવીને કંઈક વાત કે કુંભના તો કછું કેવે આવ્યો હું, કછું કેવે આવ્યો હું, લેકિન વો નિકસ ભાગ ગયે. એટલે કહ્યું કે આજ કે બાદ તું અમારે ઘર પે આવ્યો. ને આવું સમાધાન કરીને રાજાએ કુંભનદાસજીને દંડક કર્યા, ત્યાંથી ગયો. કુંભનદાસજીની ભત્રીજી કહેવા લાગી, અરે કે ઇતનો બડો રાજા આવ્યો, ઇતનો આરસી દે રહ્યો તો બાબા કછું લ્યો કે નહીં, કછું તો લે લેતે. કુંભનદાસજી કહે કે યે એસી માંગવે કી બાત આજ તક કછું કોઈ સે લેવે કી ઈચ્છા રાખ્યો મત, જો શ્રીજી કો પતા ચલેગી તો કિતને નારાજ હોંગે. ભત્રીજી એની હસીને કહેવા લાગી, બાબા મેં તો એસી મજાક મેં કહે રહી હું કે હાસી મેં ભી હાસ મેં ભી કોઈ સે લેવે કી ઈચ્છા, કોઈ સે માંગવે કી ઈચ્છા હૃદય મેં લઈયો મત, કે ઠાકોરજી વાસે અપ્રસન્ન હો જાય હૈ, ગારી દે કે ખીજે બાબા. ખૂબ સુંદર કુંભનદાસજીએ શિક્ષા આપી. અને ત્યાંથી પછી જેમ ઓલો માનસિંહ ગયો ને એ વૃક્ષની પાછળ જે ઠાકોરજી છુપાયેલા હતા, ઠાકોરજી પધારે ગોદમાં બેઠે ઓર કહી કે કુંભન કા બાત હૈ, તેરો મન કહાં હૈ. ઓર ફિર કુંભનદાસજીને પરમ ભાવતે જીએ કે મોહન નૈનતે મતિ ડરો, નૈનતે મતિ ડરો જોનો જીવું તોલો દેખું બાર બાર પાઈ લાગો ચિત્ત અનત ન ધરો. કે બસ પ્રભુ એક જ વસ્તુ આપ મારા મનમાં એ જ વસ્તુ ચાલે છે કે બસ યહ નૈનન સે આપ કભી મતિ ડરો, જ્યાં સુધી જીવું બસ આપના જ દર્શન કરું, આપનામાં જ મારું ચિત્ત લાગ્યું રહે, પ્રભુ બસ હું એ જ આપથી માંગુ છું. આ સુંદર કીર્તન જ્યારે કુંભનદાસજીએ ગાયું, શ્રીનાથજી બાવા ખૂબ પ્રસન્ન થયા, પોતાનું આલિંગન કુંભનદાસજીને આપ્યું. કુંભનદાસજી શું લિપટ ગયે. કુંભનદાસજી કહેવે લગે કે બાબા આપ કછું કહેવે આયે થે, કછું બાત કર રહે થે, કે વો કહા બાત થી. ઠાકોરજી કહેવે લગે કે હા કુંભના, મેં તો શું એક કછું બાત કહેવે આયો હું. તો કુંભનદાસજી કહે રહે હા બાબા મેં વહી તો પૂછ રહો હું, કા બાત હૈ બતાવો કોન સી બાત, વો અધૂરી રહે ગઈ. તો શ્રી ગોવર્ધનનાથજી આજ્ઞા કર રહે હૈ કે કુંભના આજ સભી સખાઓ મેં હોડ લગી હૈ કે કોન કે ઘર કો ભોજન સબસે અચ્છો હૈ, સબકે ઘર મેં આજ સભી સખાઓ મેં હોડ લગી હૈ, તો યે બાત મેં તોસો કહેવે આયો હું કે સભી સખાયન મેં હોડ લગી હૈ કે કહાં કો ભોજન અચ્છો હૈ. તો કુંભનદાસજી કહેવે લગે કે પ્રભુ આપ બતાઓ આપકી કાય મેં રુચિ હૈ, આપ જો આજ્ઞા કરો વો સામગ્રી સિદ્ધ કરું. તબ પ્રભુ આજ્ઞા કર રહે હૈ કે કુંભનદાસ મેરી તો ઈચ્છા હૈ જ્વાર કી મહેરી દહી દૂધ બેજર કી રોટી ઓર ટેટી કો સાગ સંધાના, જો વાકે ઘર મેં ઉપલબ્ધ થો. કુંભનદાસજી કહે કે યે તો સબ પ્રભુ ઘર મેં બિરાજી રહો હૈ, બસ મોકુ તો વહી ચાહીએ. ઠાકોરજી તો ભક્ત ઈચ્છા પૂરક હૈ. ઓર ફિર કુંભનદાસજી ને સભી સામગ્રી સુંદર દૂધ મેં સિદ્ધ કરી ઓર ઠાકોરજી કે આગે પધરાઈ. ઠાકોરજી કુંભનદાસજી કે સુંદર મનોરથ પૂર્ણ કી, બડે પ્રેમ સે કુંભનદાસજી કે યહાં પે આપને સામગ્રી આરોગી, ઓર સુંદર કીર્તન શ્રી કુંભનદાસજીને ગાયો, જ્યાં ઠાકોરજી આરોગતે જા રહે હૈ ઓર કુંભનદાસજી કીર્તન ગા રહે હૈ. બ્રજ મે બડો એક મેવા ટેટી, બ્રજ મે બડો એક મેવા ટેટી, જાકો હોત હૈ સાગ સંધાનો ઓર બેજર કી રોટી, બ્રજ મે બડો એક મેવા ટેટી. તો સુંદર ઠાકોરજી સામગ્રી આરોગતે જા રહે હૈ, કુંભનદાસજી કીર્તન ગાતે જા રહે હૈ, ઓર કુંભનદાસજી અતિ આનંદ પાકર અપને મનમાં સોચવે લગે કે ભલે એક બાત કહી જો યામે મોકો લીલા કો અનુભવ કરવા.
तो या प्रकार श्रीनाथ जी बाबा श्री कुंभक दास जी पे अत्यंत कृपा करते। वह दिन जो ये रस को अनुभव श्री गोवर्धन नाथ जी ने कुंभक दास जी को करायो, पछी तो ठाकुर जी आरोग्य ने पाछा मंदिर में पधारी गया। अने ए पूरा दिवस कुंभक दास जी जे ए ठाकुर जी जे लीला नो अनुभव करायो, पूरो दिवस एज लीला में मग्न रहया, देहानुसंधान भूली गया। અને જ્યારે સાંજ પડી ત્યારે દેહની સુધી આવી, અને જેમ દેહની સુધી આવી તરત જ જે કીર્તનની સેવા જે ગુરુએ સોંપી છે એ કીર્તન સેવા કરવા માટે પારાસોલીથી દોડતા દોડતા શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા માટે પધાર્યા। અને ગોવર્ધનનાથજીના દર્શન કર્યા, શયન સમય શયનનો સમય હતો, શયનના દ્વાર ખુલ્યા અને શ્રી કુંભકદાસજી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને એક નેત્ર એકટક શ્રીનાથજીના દર્શન કરી રહ્યા છે। અને લોચન મિલી ગયે જબ ચારો, લોચન મિલી ગયે જબ ચારો, સુંદર પદ શ્રી કુંભકદાસજીએ ગાયું કે આખો દિવસ આજે તો પ્રભુ આપના દર્શન વગર નીકળી ગયા, એવો શ્રી કુંભકદાસજીનો ભાવ। આ પ્રકારથી શ્રી ગોકુળનાથજીએ શ્રી કુંભકદાસજીના ઘણા પ્રસંગો, લગભગ વાર્તાજીમાં આપણે જોવા જઈએ 14-15 પ્રસંગો આપણને કુંભકદાસજીના મળે છે। એ સમય કુંભકદાસજીનો પણ એટલો વૈભવ, કુંભકદાસજીનો એમનો ભાવ એનો પણ એટલો પ્રચાર થઈ ગયો હતો, મોટા મોટા મહંતો સંતો ભક્તો પણ કુંભકદાસજી સાથે સત્સંગ કરવા માટે આવતા, એમના દર્શન કરવા માટે આવતા। અને એક ભક્તો આવીને કુંભકદાસજીને કહે કે છું સ્વામીજી કે સ્વરૂપ કો વર્ણન કરો, અને પછી કુંભકદાસજીએ સુંદર કુંવરી રાધિકે તુમ સકલ સૌભાગ્ય સિવા યા વદન પર કોટી સતચંદ વારી ડારો, એવું સુંદર સ્વામીજીના શ્રીઅંગનું વર્ણન કર્યું। બધા મહંતો શ્રી કુંભકદાસજીના ચરણોમાં પડી ગયા કે આજ સુધી સ્વામીજીના સ્વરૂપનું વર્ણન કરતા અમે ચંદ્રની ઉપમા આપી છે, પરંતુ આપે તો સ્વામીજીના સ્વરૂપનું એવું વર્ણન કર્યું કે યા વદન પર કોટી સતચંદ વારી ડારો, કરોડો ચંદ્ર વારી નાખું, આવું સ્વરૂપનું વર્ણન તો અમે પ્રથમ વાર કર્યું છે। ધન્ય છે કુંભકદાસજી, ધન્ય છે આપનો ભાવ। આ પ્રકારથી કુંભકદાસજી શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગોવર્ધન પ્રભુની કૃપાથી અનેક પ્રકારના શ્રી ઠાકોરજીના લીલાનો અનુભવ કરતા આગળ ઘણા સુંદર બધા પ્રસંગો છે। ઠાકોરજી અલગ અલગ એમના અનુભવ કરાવ્યા, નિકુંજ આદિ લીલાના અલગ અલગ પ્રકારના અનેક પદોની રચના શ્રી કુંભકદાસજીએ કરી છે। સમય આપણી પાસે એટલું છે નહીં કે એટલા બધા પ્રસંગો આપણે લઈ શકીશું। મૂળ વાત કુંભકદાસજીના પ્રસંગથી, કુંભકદાસજીના જીવન ચરિત્રથી એ જ વસ્તુ કુંભકદાસજી આપણને સમજાવી રહ્યા છે, શીખવાડી રહ્યા છે। એક તો કુંભકદાસજીની પ્રીતિ જે શ્રીનાથજી માટે, અને એમાં પણ જે કુંભકદાસજીની પ્રીતિ શ્રી વલ્લભ માટે, કારણ કે પ્રસંગમાં આવે છે કે ભાઈ જ્યારે અનુસરમાં શ્રીનાથજી કુંભકદાસજી સાથે ખેલી રહ્યા હતા અને પછી જયારે ઉત્થાપનનો સમય આવ્યો તો તરત ભાગવા લાગ્યા, ઠાકોરજી કહે રે કાં જા રહો, અરે મંદિર મેં ઉત્થાપન કો સમય હોય, મેરો કીર્તન કો સમય આ ગયો કરવે કો, શ્રીનાથજી કહે રે મેં તો યહાં હું, તું આ મંદિર મેં ક્યું દોડ રહો હૈ। ઠાકોર કુંભકદાસજી કહે પ્રભુ આપ અભી યહાં પે હો, લેકિન આપકો પકડનો, આપ પે વિજય પ્રાપ્ત કરનો વો તો બડો કઠિન હૈ, આપકો પહોંચ પાનો, અભી આપ યહાં હો, અભી તો આપ તો બાલક હો, કહી કહી છિપ ભી ગયે તો મુકુ કા પતા ચલે, મેં આપકો કહાં કહાં ઢૂંઢુંગો, આપને શોધવું એ બહુ મુશ્કિલ છે, પરંતુ મંદિરમાં તો શ્રી મહાપ્રભુજીની કાનીથી આપ બિરાજી રહ્યા છો, તો ત્યાં તો આપ મને દર્શન આપશો જ, અહીંયા તો હમણાં છો ને હમણાં ક્યાંક આપ ભાગી ગયા તો હું આપની પાછળ પાછળ ન આવી શકું, આપને ગોતી ન શકું, પરંતુ વલ્લભની કાનીથી વલ્લભની મર્યાદાથી આપ મંદિરમાં બિરાજી રહ્યા છો, તો એ મારી સેવા પ્રથમ છે, અને એ મંદિરની સેવાના ફલ રૂપે જ આ બધો અનુભવ આપ મને કરાવી રહ્યા છે। એટલે કુંભકદાસજીના આ ચરિત્રમાંથી આ વસ્તુ પણ એક સમજાય છે કે શ્રીનાથજીમાં તો એમનું અગાધ પ્રીતિ છે, પણ એની સાથે સવિશેષ પ્રીતિ જે એમના ગુરુ શ્રી વલ્લભમાં, કે વલ્લભની જે આજ્ઞા છે, જે એમની સેવા, જે એમને કાર્ય સોંપ્યું છે, એ નિષ્ઠા એ કુંભકદાસજીના ચરિત્રમાંથી આપણને જોવા મળે છે। જ્યારે ગુસાઈજી પણ એમને બહાર પોતાની સાથે લઈ જવાની ઈચ્છા પ્રગટ કરી કે જેસી આપકી આજ્ઞા, આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું કે જેસી આપકી આજ્ઞા, અને પછી વિરહના પદ એમને ગાયા,
ખૂબ સુંદર એ બધા પદ વાર્તા જીવોમાં ઉપલબ્ધ છે. ધીરે ધીરે જ્યારે એમનું શરીર પણ શિથિલ થવા લાગ્યું અને શ્રી ગોસાઈજી ગોપાલપુર પણ પધાર્યા, આમના કુમનદાસજીના દર્શન કરવા માટે સંકર્ષણકુંડ આગળ, આન્યોળની પાસે સંકર્ષણકુંડ આગળ અસત અવસ્થામાં કુમનદાસજી જ્યારે બિરાજ્યા હતા, ચતુર્ભુદાસજીએ કહ્યું કે મેં આપો હા ભાઈ જમનાવત આપને ગામને લેકે જાઉં. કુમનદાસજી કહે નહીં ભાઈ, અબ તો દો ચાર તીન ચાર બસ ઘડી હૈ, થોડો હિ સમય હૈ. ચતુર્ભુજ ત્યાં જ સંકર્ષણ કુંડ ઉપર જ કુમનદાસજી બિરાજ્યા. ઠાકોરજી ગોસાઈજીને ખબર પડી કે ભાઈ શરીર શિથિલ થયું છે. કુમનદાસજીના દર્શન કરવા માટે શ્રી ગોસાઈજી પધાર્યા અને પછી શ્રી ગોસાઈજીએ કુમનદાસજીને પૂછ્યું કે કુમનદાસ, તુમારો અંતઃકરણ કો જો ભાવ હૈ, તુમારી જો ચિત્તવૃત્તિ કહાં હૈ, યે તુમ હમકો બતા. અને પછી કુમનદાસજીએ પોતાના અંતિમ સમયમાં, કારણ કે નિકુંજ લીલામાં જ એમની પ્રીતિ હતી અને એ જ નિકુંજ લીલાનો ભાવ પ્રગટ કરતા સુંદર એક કીર્તન ગાન કર્યું, પોતાનો ભાવ શ્રી ગોસાઈજીના ચરણોમાં પ્રગટ કર્યો. આ પદનું સ્મરણ કરીને આપણે આજનો આ જે દિવસ છે એને વિરામ તરફ લઈ જઈશું. ખૂબ સુંદર ભાવ એમને પ્રગટ કર્યો. રસિકની રસ મેરહત ગરી, રસિકની રસ મેરહત ગરી. પડી આ કોહરા
રતિ રસ કે લબડી, રતિ રસ કે લબડી, રસ મેરા તંગડી, રસિકની રસિકની વાત પડી શ્રી ગોસાઈજી તો એમના હૃદયની વાત જાણે છે, એટલે જ ગોસાઈજીએ કહ્યું કે જો તમારે અંતઃકરણ કો જો ભાવ હે વો પ્રગટ કરો, નિકુંજ લીલાના દર્શન કરીને યુગલ સ્વરૂપનો વર્ણન કરીને, અને ત્યાં જ કુમનદાસજી એમનું જે આ લૌકિક ભૌતિક જે દેહ શરીર હતું એ છૂટ્યું. શ્રી ગોસાઈજી પણ ત્યાંથી ખૂબ જ એક હૃદયમાં એક ખૂબ વિરહનો ભાવ સાથે આપ પધાર્યા. વૈષ્ણવોએ પૂછ્યું ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું કે ભાઈ બસ આ જ પૃથ્વી પર સે એક ભગવદીય અંતર ધ્યાન હો ગયે, તિરોહિત હો ગયે, તિરોધાન ભયો. આ પ્રકારે શ્રી ગોસાઈજીએ પણ એમની સરાહના કરી અને આન્યુરની પાસ એમનું વહ લીલાનું દ્વાર જે કુંભનદાસજીનું આન્યુર ગામ પાસે જ એમનું જે ભૌતિક શરીર હતું એ દેહ છૂટ્યું. પછી ચતુર્ભુતદાસજીને શ્રી કુંભનદાસજી આજ્ઞા કરી અને એમની આજ્ઞા માનીને એમ તો અંતિમ સંસ્કાર આદિથી નિવૃત્ત થયા. તો કુંભનદાસજીનો લીલા પ્રવેશ લગભગ વાર્તાજીમાં તો સ્પષ્ટ રૂપે ઉલ્લેખ નથી, પરંતુ આપણે જોવા જઈએ કે જ્યારે શ્રી સુરદાસજીનો લીલા પ્રવેશ થયો અને 1640માં ત્યારે કુંભનદાસજી પણ ત્યાં હતા, અને શ્રી ગોસાઈજી પણ જ્યારે નિત્ય લીલામાં પધાર્યા 1642માં ત્યારે કુંભનદાસજી એટલે એ સમય એ 1642માં શ્રી ગોસાઈજી પધાર્યા એટલે એની પહેલા આ કુંભનદાસજીનો લીલામાં પ્રવેશ થયો. એટલે અંદાજિત આપણે એવું વિચારી શકીએ કે લગભગ 1640 અને 1641ના વચ્ચેના સમયમાં કુંભનદાસજીનો, કારણ કે 42માં શ્રી ગોસાઈજી લીલામાં પધાર્યા, એટલે એ જોઈને આપણે વિચારી શકીએ કે ભાઈ આ 1640 1641ના બીચમાં કુંભનદાસજીનો લીલા પ્રવેશ થયો. લગભગ 500 જેટલા પદોની આપે રચના કરી અને નિત્ય લીલામાં પધાર્યા. તો શ્રી કુંભનદાસજી લીલાના સ્વરૂપને ધ્યાનમાં રાખીને વિશાખાજી સ્વરૂપ, અર્જુન સખા સ્વરૂપ, એ અલૌકિક શ્રી કુંભનદાસજીના સ્વરૂપના ચરણોમાં દંડવત કરીને અને બસ શ્રી કુંભનદાસજીની જેવો ભાવ ભક્તિ એ રતિ એમના જેટલું કણ પણ આપણી અંદર આવી શકે એ જ વિનંતી સાથે શ્રી આચાર્યજીના ચરણોમાં વંદન કરીને આજે આપણે જે સત્સંગનો જે ક્રમ છે અહીંયા જ આપણે કથાને વિશ્રામ આપીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય, શ્રી કુંભનદાસ જી કી જય.
હવે કોઈ વૈષ્ણવ ચાલ ઓ રહીઓ ઓ Allah 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 Allah